બોલો વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની. પવિત્ર ધોરણ માસના પ્રારંભમાં સ્વામિનારાયણ મંદિર નાગલપુરની અંદર પિંડોરિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત પંચાપારાયણનો આજે જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે વાજતે ગાજતે આપણા પ્રમાણમાં બહુ સારી રીતે પોથીયાત્રા આપણે વેલજીભાઈ કારાના ઘરેથી છેઠ મંદિર સુધી આપણે વાલજીભાઈ કારાના ઘરેથી આપણે ભગવાનનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવત શાસ્ત્રને આપણે મસ્તક ઉપર ધારણ કરી અને છેઠ મંદિરમાં લાવ્યા છીએ. ત્યારે 5 દિવસ સુધી ભગવાન કૃષ્ણ પરમાત્માના આપણે દિવ્યાલૌકિક ચરિત્રોનું રસપાન આ પિંડોરિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આપણે કરવાનું છે. ત્યારે આ ભાગવત કથાના પૂજ્ય વક્તા પુરાણી સ્વામી ભક્તિ વિહારી સ્વામી તપોવન ધામ ગંગાજી ગુરુકુલથી વધારેલા છે, તો વક્તાશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીશું. ભગવાન વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતની કથાનું રસપાન આ વક્તાશ્રી કરાવશે, તો ભગવાનનું વાંગમય સ્વરૂપ પોથીજીને નમન કરી અને વક્તાશ્રી જ્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારે વ્યાસ પૂજન વક્તા પૂજન કરવા માટે પિંડોરિયા યજમાન પરિવારને હું એક અને સ્ટેજ ઉપર બોલાવીશ, તો વક્તા પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને પિંડોરિયા પરિવાર એટલે અક્ષર નિવાસી કાનજીભાઈ મનજી પિંડોરિયા, ધર્મપત્ની ગંગા અખંડ સૌભાગ્યવતી એવા અમરભાઈ કાનજી પિંડોરિયા, એમના બંને સુપુત્રો નાણભાઈ અને શાંતિલાલભાઈ, પોતાના બંને પૌત્રો હેરી અને કાવ્ય બંને પિતાની શ્રાતે આવશે અને વક્તાશ્રીના પૂજનમાં જોડાશે. હરિ ઓમ વર્ણિવે શર્મણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ્બુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં મિજિંદયે. શ્રીકૃષ્ણસ્ય વાસુદેવો નરનારાયણ પ્રભો ભક્તિધર્માન ભજો જન્મા કૃષ્ણનારાયણો હરિઃ. હરે કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદ વ્રતધર શુદ્ધો રાધા કૃષ્ણ ઇષ્ટદેવવ્રત મનુસુત પ્રિય કાલી ભીષણ જીતેન્દ્રિયોજિતાહારસ્તિ વૈરાગ્યાસ્તિક યોગેશ્વરો યોગકલ્લાધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થહૃદયતિ કાર્જિત ક્ષમાનિધિ ચતોનિદ્રો ધ્યાનનિષ્ઠ તપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યા પ્રવર્તક પાચંડો ચેડનપટુ સ્વસ્વરૂપાચલસ્થિતિ પ્રશાંતમૂર્તિ નિર્દોષોગર્વાદિમોહન અધિકારુણ્યનયન ઉદ્ધવાર્ધ પ્રવર્તક મહામૃદ સાધુ શલ્લ સાધુ વિપ્ર પ્રભોજક ૈષયજ્ઞપસ્તોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વામિનારાયણ સ્વામી કાલદોષ નિવારક સચ્ચાસ્ત્ર વ્યસન સત્ય સમાધિસ્થિતિકારક કૃષ્ણાર્ચાતાપનકર કૌલદત કલિ પ્રકાશરૂપો નિર્ગંબ સર્વજીવહિતાવહ ભક્તિ સંભોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપદ નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાથી પાવન પરાજિત આ સમુદ્ર સદકીર્તિ શિષ સંસ્રોતિ મોચન ઉદાર સહજાનંદ સાધ્વિધર્મ પ્રવર્તક કંદર્પદર્પદલનો વૈષ્ણવક્રતુકારક પંચાયતન સન્માનો નૈષ્ઠિક વ્રતપોષક પ્રગલ્ભો નિઃસ્પૃહ સત્યપ્રતિજ્ઞો ભક્તવત્સલ અરોસણો દીર્ઘ આરતીના દીવડા વિજય બંને સભામાં આરતીની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે. સમુદ્રમ સદકીર્તિશિત સંસ્રોતિમોચન ઉદાર સહજાનંદ સાધ્વિધર્મ પ્રવર્તક અંદર્પદર્પદલનો વૈષ્ણવકૃતુકારક
ಪಂಚಾಯತ್ಯಾಖಂಡಿತಾಂತಬೋಧಕ ಮನೋ ನಿಗ್ರಹ ಯುಕ್ತಿಗ್ನೋ ಯಮದೂತ ವಿಮೋಚಕ ಪೂರ್ಣ ಕಾಮ ಸತ್ಯವಾದಿ ಗುಣ ಗಾಯಕ ತಸ್ಮಯ ಸದಾಚಾರ ಪ್ರಿಯತರ ಪೂರ್ಣ ಶ್ರವಣ ಕೀರ್ತನ ಸರ್ವಮಂಗಲ ಸದ್ರೂಪ ನಾನಾ ಗುಣ ವಿಚೇಷ್ಟಿತ ಹರಿ ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸಚಾರೂಢಮರ್ದನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ આજે પ્રારંભની સમૂહ આરતી બંને સભામાં આપણે ઉતારીશું. પરિવારનો બહુ જ મોટો ભાવ છે અમારી કથામાં. સંતો ધામધામથી પધારે એવી રીતે 24 ગામમાંથી પણ સંખ્યોગી બહેનો પણ પધારે અને આ સભાની અંદર બહેનોના દર્શન આ કથા અંતર્ગત આપણે થઈ રહ્યા છે. તો બંને સભાની અંદર આરતી પહોંચી ગઈ છે અને આપણે સમૂહમાં આરતી કરીશું. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળો સજાનંદ દયાળો ભગવંત પ્રભુ નમે ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શેષ દર્યાથી દુખનાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિ દયુ ધાર્યા પામર પતિ દયુ ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લેલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અણ જગ તીરથ ચરણે કોટી ગયા કથિ પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છૂટી કાળ કરમથી છૂટી બતાઈ દર્શે આયવ સર વાલે કરુણા મૌકી મુક્તાનંદ કાય મુક્તિ મુક્તાનંદ કાય મુક્તિ ગંગરે દેવી ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ જય સ્વામી કાની જ પાપાની જન્માંતરવૃતાની જતાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણા હૃદે હૃદે સુખાવસાને
દુઃખાવસાને ઇદમેવ કેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ સ્વામી નારાયણ સ્વામી
સ્વામિનારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવ શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજ હરે ઓમ પ્રાત સ્મરામિ ભવભીતિ મહાર્તિ શાંત્યૈ નારાયણં ગરુડવાહનમંજનાભં ગ્રહવિભૂતવરવારણમુક્તિહેતું ચક્રાયુધં તરુણવારિજપત્રનેત્રં શ્લોકત્રયમિદં પુણ્યં પ્રાતરુત્થાય યઃ પઠેત લોકત્રયપતિસ્તસ્મૈ દદ્યાદાત્મપદં હરિઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જય મુદીરયે ઓમ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ માનવી મંદિરના અધ્યક્ષ મહંત સદગુરુ સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભ સ્વામી તેમજ કોઠારી શ્રીજીનંદન સ્વામી શાસ્ત્રી કૃષ્ણવલ્લભ સ્વામી અને સ્વામી સત્યજીવન સ્વામી તમામ સંતોના અહીં વ્યાસપીઠથી ચરણમાં વંદન છે. કથાનું શ્રવણ કરવા માટે વધારેલા તમામ વાડી વિસ્તારથી ભક્તો વધાર્યા છે તો સૌને મારા ઘણા ઘણા જય સ્વામિનારાયણ. પૂરા 12 મહિના થયા સ્વામિનારાયણ ભગવાનના નવા મંદિરમાં બિરાજ્યા ડિસેમ્બર ને આજે પણ 12મો મહિનો છે. પહેલી જ પારાયણ આ મંદિરમાં થઈ રહી છે. એમના યજમાન દિવ્ય આત્મા ભગવાનના ચરણની સેવામાં રહ્યા છે. એમના સ્મૃતિ પ્રસંગે એમના જ ધર્મપત્ની તેમજ એમના સુતપુત્ર નારણભાઈ શાંતિલાલભાઈ પિંડોરિયા પરિવારના બહેનો ભક્તો સાથે મળીને આ સુંદર આયોજન કર્યું છે. તો એમના પોત્રી પુત્રો બધાય ને ભગવાન સદાય સુખિયા રાખે. હૈયામાં ઉત્તરોત્તર ભક્તિ પ્રગટ થતી રહે અને અખંડ ભગવાનનું સ્મરણ કરતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. તો વાલા ભક્તજનો, આજે એ આ કાર્યમાં આપણને બધાને સાથ આપવાનો છે અને સાથોસાથ આપણું જીવન ધન્ય બનાવવાનું છે. રૂપિયા તો પરિવાર ખર્ચે પણ આપણા આત્માને ધન્ય બનાવવા માટેનું આ આયોજન છે. શ્રીમદ ભાગવતનું 50 પારાયણ છે.
બહુ મોટો વિસ્તાર ગ્રંથ છે, તેમ છતાંય આજના ટૂંકા સમયગાળામાં 5 દિવસમાં પણ એમાં 5 ટાણા. હવે શોર્ટકટ કર્યા સિવાય કોઈ ઉધાર નથી, એટલે ટૂંકમાં જ આજ બધાને શોર્ટકટ જોઈએ ને, એટલે એમાંથી આપણને બસ માત્ર ચિનગારી મળી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. માત્ર પરીક્ષિત બનવાનું છે, એના માટેના આ ગ્રંથો વ્યાસ નારાયણે મહેનત કરી, ક્યાંય હિમાલયમાં બેસીને આપણા માટે આ મહેનત કરી છે. તો 5 દિવસ સુધી ભક્તજનો આપણે શાસ્ત્રનું શ્રવણ કરીશું. અદ્ભુત અને સુંદર, આહલાદક, મધુર એવો આ ગ્રંથ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ એક મીઠું મધુર ફળ એને ચખાવ્યું અને પરીક્ષિત રાજાએ એ ફળને ખાધું અને આત્માનો મોક્ષ થઈ ગયો. એ ફળ આપણને અત્યારે પ્રાપ્ત થયું છે, તો એનો આપણે લાવો લઈએ. સૌ પ્રથમ ભાગવત શાસ્ત્ર શું વસ્તુ છે? જ્યાં સુધી પદાર્થનો સમજ ન આવે ત્યાં સુધી એમાં ક્યારેય પ્રીતિ થતી નથી. એટલા માટે સૌ પ્રથમ શાસ્ત્રનો મહિમા બતાવ્યો છે. અદ્ભુત અદ્ભુત મહિમા છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને તમામ ભક્તજનોને આજ્ઞા આપી છે કે શ્રાવણ મહિનામાં શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું, એમાંય વિશેષ 10મા સ્કંદને પસંદ કર્યો છે. શા કારણે? આપણા જીવનમાં ભક્તિ પ્રગટ થાય ને એ ભક્તિના માધ્યમથી જ ભગવાન આપણને મળે. ભક્તિ વિના ઉધારો નથી. એટલા માટે વ્યાસ નારાયણે ભાગવત શાસ્ત્રની રચના કરી છે. એમાં 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, અનુષ્ટુપ છંદની સંખ્યાથી ગણતા 18,000 શ્લોક છે. યાદ રાખજો કેટલા, 18,000 શ્લોકો છે, 335 અધ્યાય છે અને 12 સ્કંદ છે. સ્કંદ એટલે ખબર છે ને, સ્કંદ, સ્કંદ એટલે શું થાય ખબર, ખંભો જોયો તમે? હા, સ્કંદ એટલે ખંભો. આ ભાગવત શાસ્ત્રના રચના વેદ વ્યાસજી છે, વક્તા પરમ ભાગવત સુખદેવજી મહારાજ છે, શ્રોતા રાજર્ષિ પરીક્ષિત છે. સ્વામિનારાયણ ભગવાને ઇષ્ટ શાસ્ત્રમાં વેદ અને વ્યાસ સૂત્ર પસંદગી કરી, એમાંય શ્રીમદ ભાગવતનું સ્થાન પણ મહારાજે આપ્યું છે. આ પુરાણ છે, અતિ પ્રસિદ્ધ છે. વૈષ્ણવો ભાગવતને 5મો વેદ કહે છે. આ પુરાણ મધુરતમ ભગવદ રસનો છલકાતો મહાસાગર છે, એટલે સ્વાદુ સ્વાદુ પદે પદે, એક એક પદમાં ભગવદ રસ ભરેલો છે. શ્લોકના 4 પાદ, એમાં 1 પાદમાં પણ એટલો મધુર રસ ભર્યો છે એમ વ્યાસજી કહે છે. એટલે સ્વાદુ સ્વાદુ પદે પદે, પદ પદમાં એટલો મધુર સ્વાદ ભરેલો છે, અને જે અનુભવ કરે એને ખબર પડે. લાડુ કેવો છે ખાય એને ખબર પડે કેવો હોય, એમ શાસ્ત્રનું જેને શ્રવણ કર્યું હોય
એને ખબર પડે કે એમાં મધુરતા કેટલી છે. મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર હયાત હતા એ વખતે વારંવાર પ્રાગજી પુરાણીના મુખ થકી આ શાસ્ત્રનું શ્રવણ કરાવડાવ્યું છે. મહારાજ પોતે પણ વારંવાર આ શાસ્ત્રનું શ્રવણ કરતા. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. આ એક ભાગવત શાસ્ત્ર એવું છે કે મુક્તિની ગર્જના કરે છે. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો, આમ ગર્જના કરે છે. આ એક એવું શાસ્ત્ર છે. જેને જેને આ શાસ્ત્રનું રસપાન કર્યું છે એને પોતાના આત્માને મોક્ષ આપ્યો છે. અહીં શાસ્ત્રનો એક પરિચય આપે છે, મહિમા આપે છે. કોઈ પણ શાસ્ત્રની શરૂઆત શ્રવણ કરવાની જ્યારે થાય ને ત્યારે એનો મહિમા, એની ગરિમા શું, એમની કિંમત છે એની સમજાવવામાં આવે છે. દુકાને જાઓ ને ત્યારે દુકાનદાર એ વસ્તુની કિંમત બતાવે, એની ગૌરવતા બતાવે, એનો મહિમા બતાવે, શું કામ કરી આપશે, શાના માટે ઉપયોગી છે, એના માટે એ દુકાનદાર એ પ્રશંસા કરતો હોય, મહિમા ગાતો હોય. ત્યારે સામા વ્યક્તિને એમ થાય સારી તો લઈ, એટલે વસ્તુને ગ્રહણ કરે. એમ શાસ્ત્રનો મહિમા, શાસ્ત્રની કિંમત શું છે એની ગર્જના શાસ્ત્રો જ આપે, શાસ્ત્રો જ મહિમા બતાવે. શાસ્ત્રનો મહિમા જાણવું અતિ જરૂરી છે, કારણ કે વિના પ્રયોજનમ મંદોપિ ન પ્રવર્તતે. જ્યાં સુધી મહિમા ન સમજાય ત્યાં સુધી મંદ બુદ્ધિનો માણસ હોય ને તો એમાં પ્રવર્ત ક્રિયામાં નથી થતો. સમજુ માણસ ન હોય, મંદ બુદ્ધિનો માણસ હોય, પણ જે વસ્તુની એને કિંમત ન હોય તો એ વસ્તુને સ્પર્શને અડી શકતો પણ નથી. એટલા માટે સર્વસ્યૈવ હિ શાસ્ત્રસ્ય કર્મણો વાપિ કસ્યચિત્ યાવત પ્રયોજનમ નોક્તમ તાવત કેન પ્રગ્રહ્યતે. કર્મ ત્યારે જ થાય કે જ્યારે વસ્તુની કિંમત સમજાય ત્યારે. માણસ ભોજનમાં ક્યારે પ્રવૃત્ત થાય છે કે જ્યારે એ ભોજન શું વસ્તુ છે ત્યારે જાણે છે, ત્યારે એ ક્રિયા કરે છે. હીરો કોઈ દિવસ પોતાની કિંમત બતાવતો નથી. કિંમત છે પણ પોતાના મુખે કોઈ દિવસ હીરો નહીં બતાવે. હીરાની કિંમત તો ઝવેરી જાણે. એમાં ભાગવતનો મહિમા સમજાય તો તેના વાંચન અને શ્રવણમાં આપણને રુચિ થાય છે. પણ મહિમા ન સમજાય તો એમ થાય કે હવે શું વારંવાર ભાગવત 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 સાંભળું સાંભળું, કેટલું સાંભળવું, એટલે માણસને અરુચિ થઈ જાય. એટલા માટે શાસ્ત્રની કિંમત જ્યારે એને સમજાય ત્યારે જ એને પ્રિય લાગે. એટલા માટે કહેવાય છે કે સ્વાદુ સ્વાદુ પદે પદે, ડગલે ને પગલે નવા ને નવા રસનો અનુભવ થયા જ કરે, થયા જ કરે. એકવાર ભાગવત શાસ્ત્રનું વાંચન કર્યું, શ્રવણ કર્યું,
બીજી વાર શ્રવણ મનન કર્યું, ત્રીજી વાર, ચોથી વાર, આમ કરતા 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 એટલો આનંદ આવે, એટલો આનંદ આવે, કોઈ એની ઉપમા ન આપી શકાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને દર વર્ષે આ ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાનું આજ્ઞા આપે છે. તમે બધા વાંચતા તો હશો, વાંચો શ્રીમદ ભાગવત. એટલું મધુર આ ભગવાને સર્જન કર્યું છે. શા માટે સર્જન કર્યું છે? બહુ અદ્ભુત કથા આ ભાગવતમાં વ્યાસ નારાયણે લખી છે. એટલા માટે કોઈ પણ ગ્રંથની શરૂઆત કરતા પહેલા તેનું મહિમા જાણવું અતિ જરૂરી છે. એક અક્ષરમાં, શ્રીમદ ભાગવતના એક શબ્દમાં, એક પાદ ચરણમાં, અધ્યાયમાં, સ્કંધમાં ભાગવતનો ખૂબ મહિમા ભરેલો છે. સ્કંધે અધ્યાય પ્રકરણે શ્લોકે વાક્ય પદેક્ષરે, સ્વયં ભાગવત પોતાના મોઢે પોતાનો મહિમા નથી ગાતું, કારણ કે બડા બડાઈ ન કરે, બડા ન બોલે બોલ, હીરા મુકશે ન કહે લાખ હમારા મોલ. અત્યારના સમયમાં, આ કડીકાળના યુગમાં ભગવાન સાચા સંત એ જ શાસ્ત્રનો મહિમા બતાવી શકે છે. એટલા માટે કહેવાયું છે કે ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયમ મહાજનો યેન ગતસ્ પંથા. ધર્મનું તત્વ સંતના હૃદયરૂપી ગુહામાં સમાયેલું છે. જો એ સંતને શરણે જાય તો જ એ ધર્મ શું કામ, એ ધર્મ શું વસ્તુ છે, એ સંત થકી જ મળે. ભાગવત શાસ્ત્રનો શું મહિમા છે, એ સંત થકી જ મળે, કા ભગવાન થકી મળે. માટે ભક્તજનો, આપણે પણ પદ્મપુરાણના ઉત્તરખંડમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ પુરાણનું મહાત્મ્ય 6 અધ્યાયમાં બતાવ્યું છે, એનું આપણે અત્યારે શ્રવણ કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ શ્રીકૃષ્ણાય વયમ નમઃ. સૌપ્રથમ શાસ્ત્રનો મહિમાનું શ્રવણ કરતા પહેલા અહીં ભગવાનનું મંગલાચરણ કરેલું છે. મંગલ આચરણ એટલે ભગવાનને યાદ કર્યા છે. એમ કહેવાય કે સારા કામમાં 100 વિઘ્ન હોય, હોય ને, સારા કામમાં 100 વિઘ્ન હોય. જ્યારે સારું કામનો આદર કરે છે ત્યારે જ પહેલા દેવતાઓ વિઘ્ન કરવા આવે છે. દેવતાઓ જો, દેવતાઓની ઈર્ષા જાગે. મૃત્યુલોક એવો છે ભક્તો, મૃત્યુલોકો જ્યાં આપણે અત્યારે હરીએ ફરીએ છીએ ને મોજ કરીએ છીએ ને ભગવત શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ, આ મૃત્યુલોક એવો છે. દેવતાઓ પણ અહીં આવવા માટે ઈચ્છે છે. આવા માનવ દેહની ઝંખના કરે છે. દેવતાઓ સારું કામ કરી કરી કરીને સ્વર્ગમાં તો ગયા, પણ ત્યાં બીજું કર્મ નથી થતું, સારું કાર્ય નથી થતું. આજે આપણે બધા સત્કર્મ કરીએ છીએ એમાં દેવતાઓની ઈર્ષા જાગે એટલી વિઘ્ન કરવા આવે છે. તમે જોજો, ધ્રુવજી તપ કરતા હતા, પ્રહલાદજી તપ કરતા,
કેટલાય ઋષિ મુનિઓ સાધનાઓ કરતા હતા, કેટલાક તપ કરે, જપ કરે, ધ્યાન કરે, ભજન કરે, કથાનું શ્રવણ કરે, એમાં દેવતાઓ આવીને વિઘ્ન કરે છે. એનું કારણ એ, મૃત્યુલોકના માણસો તપ કરી 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 કરીને અહીં સ્વર્ગમાં આવશે તો અમારી જગ્યા લઈ લેશે, એના માટે જ વિઘ્ન કરે હો. પણ સ્વામિનારાયણ ભગવાને એટલો સરળ રસ્તો કાઢ્યો, સ્વર્ગમાં કોઈ જવાની જરૂર નથી. હા, સ્વર્ગ તો ભગવાનના ધામની આગળ તો નરક જેવું બતાવ્યું છે. તો ભગવાનના ભક્તો હોય સીધા ભગવાનના ધામમાં, ભગવાનની અખંડ સેવામાં આવો ભગવાને સરળ રસ્તો કાઢ્યો છે. દેવતાઓ સત્કાર્યોમાં વિઘ્નો કરે છે, આવા અનેક વિધ પ્રસંગો શાસ્ત્ર પુરાણોમાં લખાયેલા છે. માટે વિઘ્નોની નિવૃત્તિ માટે મંગલાચરણ કરવું અતિ આવશ્યક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદ્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણે સૌ બધાએ એવા ભગવાનને પ્રણામ કરીશું, નમસ્કાર કરીશું કે ભગવાન કેવા છે, ભગવાનનું કાર્ય કેવું છે અને ભગવાન શું કાર્ય કરે છે એનો પરિચય ટૂંકમાં જ અહીં બતાવ્યો છે. આવા ભગવાનને પ્રણામ કરીએ છીએ. કેવા? સચ્ચિદાનંદ રૂપાય, એટલે ભગવાનનું સ્વરૂપ પરિચય બતાવ્યો છે. ભગવાન સચ્ચિદાનંદ રૂપ છે. ભક્તો, આ જ સમજવાની વસ્તુ છે. ભગવાનની ઓળખ છે ને, ભગવાનના કાર્યથી, ભગવાનના સ્વભાવથી ભગવાનનો પરિચય થાય છે, ત્યારે જ ભગવાનનો હેત થાય છે. સચ્ચિત અને આનંદ આ ત્રણ શબ્દો છે. ભગવાન સચ્ચિત આનંદમય છે. અહીં વ્યાખ્યા બતાવી છે, સત એટલે અવિનાશી, સત એટલે સર્વદા, સત એટલે હંમેશા, સત એટલે સર્વથા, સત એટલે બિલકુલ જેમાં ફેરફાર ન થાય તેને કહેવાય સત. ખબર પડી? સત આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ. સત્સંગ કેવો છે? સત, સત્ય છે. આપણે થોડાક આમ શું કહેવાય, માર્ગમાં તો ચાલ્યા જઈએ છીએ પણ ક્યારેક ક્યારેક માર્ગથી આડાહોડા થઈ જાય, એટલે કુસંગ આવી જાય, કુસંગ આવી જાય છે. સત્યના માર્ગમાં આપણે જઈએ છીએ પણ એમાં જો ધ્યાન ન રાખે ને તો કુસંગ અંદર આવી જાય છે. અને એના કારણે માણસના જીવનમાં ભક્તિ દોડાઈ જાય છે અને દોડાયેલી ભક્તિમાં કોઈ દિવસ ઠાકોરજીના દર્શન થતા નથી. અરીસા ઉપર ધૂળ પડી હોય તોય મુખના દર્શન ન થાય, એમ ભક્તિ દોડાયેલી હોય ને તો એમાં ઠાકોરજીના દર્શન થતા નથી. સત વસ્તુ છે ભગવાન, સત્ય સ્વરૂપ છે. ત્રણેય કાળમાં, ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન, એ સદાયની માટે સત જ રહે છે, એટલે એને શાશ્વત શબ્દથી કહેલા છે. નાશતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સતઃ. કોઈ દિવસ એમાં ફેરફાર ન થાય એને કહેવાય સત. ખબર પડી? પેલો શબ્દ સત, સત ચિત્ત અને આનંદ. હવે આવે છે ચિત્ત. ચિત્ત એટલે યાદ રાખવા જેવું, ચિત્ત એટલે
ગીવ મી આન્સર, જવાબ આપો. ચિત, ચિત્તનો અર્થ થાય છે બુદ્ધિ, બરાબર ને? બધામાં બુદ્ધિ તો છે જ, છે ને? ભગવાને આપી છે, પ્રસાદ આપ્યો છે. ચિત્ત એટલે જ્ઞાન, ભગવાન જ્ઞાનમય છે. ચિત્ત એટલે પ્રકાશ, ચિત્ત એટલે ચૈતન્ય, ભગવાન સ્વયં પ્રકાશમાન છે, ભગવાન સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન સ્વયં ચૈતન્ય સ્વરૂપ છે. આપણને આંખ દ્વારા જોવું હોય તો પ્રકાશની જરૂર જોઈ પડે, આપણી આંખમાં પ્રકાશ નથી. બીજાના પ્રકાશથી આપણી આંખમાં પ્રકાશ છે એટલે આપણે દેખી શકીએ છીએ. ભગવાનને એવું નથી, ભગવાન સ્વયં પ્રકાશમાન છે. યેન ચેત તયે વિશ્વમ, વિશ્વમ ચેત તયેન યમ. ભગવાન આખા વિશ્વને પ્રકાશિત કરે છે. તમે જુઓ, એક સૂર્યદાદા છે, સૂર્યનારાયણ, ભગવાને આજ્ઞા આપીને સારાય બ્રહ્માંડોને પ્રકાશ કરે છે, કરે છે ને? સારાય બ્રહ્માંડોમાં પ્રકાશ આપે છે. અનંત કોટી બ્રહ્માંડોના સૂર્યો બધા ભેગા થાય ને તો એ ભગવાનની આગળ તો એ નાના જ પડે છે, કારણ કે ભગવાન સ્વયં પ્રકાશમાન છે. ભગવાન થકી સૂર્ય ચંદ્રને પ્રકાશ છે, તારાઓમાં અગ્નિમાં પ્રકાશ છે, ભગવાનનો પ્રકાશ છે. એટલે આ બધાએ ભગવાનના પ્રકાશનો આધાર રાખે છે, એટલે ભગવાન સ્વયં પ્રકાશમાન છે. ત્રીજો શબ્દ આનંદ, સત ચિત્ત અને આનંદ. આનંદનો અર્થ થાય છે મધુરતા. ભગવાનનું નામ એટલું મધુર છે, ભગવાનની લીલા એટલી મધુર છે. ભગવાનની કથા સાંભળો, ભગવાનનું ધામ, એ પણ મધુર 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 આનંદમય છે. 10 વર્ષ પહેલા અંજારમાં ત્યાં બે યુવાન મિત્રો સાંજના સમયમાં સંધ્યા ટાણે આરતી થાય ને એ સમયમાં મંદિરમાં આવે, ડાયરેક્ટ સીધા અગાસી ઉપર ચાલ્યા જાય. એમાં મંડળના મહંત સ્વામી લક્ષ્મીપ્રસાદ સ્વામીએ બંનેને બોલાવ્યા, કોણ છો ને ક્યાંથી આવો છો ને દરરોજ આમ સીધા પરબારા અગાસી ઉપર ચાલ્યા જાઓ છો, ભગવાનના બે હાથ જોડીને નમન તો કરો, દર્શન તો કરો, શા માટે આવો છો? બસ અમને અહીં મંદિરમાં આવ્યું એટલે આનંદ મળે છે. તો સ્વામીએ કીધું, તમને એટલો આનંદ મળતો હોય તો ઠાકોરજીના દર્શન કરો તો વિશેષ આનંદ મળશે, કારણ કે મધુરાધિપતિ રખીલમ મધુરમ. ભગવાન તો મધુરના પણ મધુર છે. જેટલો જેટલો ભગવાને આ દુનિયામાં સ્વાદ મૂક્યો છે, માધુરી માધુર્યતા મૂકી છે, એ બધું ભગવાનનો આનંદ છે. માત્ર આટલી વાતો સાંભળીને આપણા હૃદયમાં એમ થઈ જાય કંઈક છે, કંઈક છે. માત્ર એક ગુલાબજાંબુ ખાય ને, ઓહ વેરી વેરી આઈટમ, બહુ મસ્ત. આ શબ્દ ક્યાંથી આવે? એમાં મધુરતા ભગવાને મૂકી છે એટલે એનો સ્વાદ છે, પણ આપણે ખબર નથી. એટલે ભગવાનનો આનંદ સ્વાદ મૂકીને બીજો આનંદ આપણે માનીએ છીએ, એટલે ઘડીક વારમાં ચાલ્યો જાય છે. એટલે આપણે સમજી શકતા નથી, એટલે એનો આપણે આનંદ લઈ શકતા નથી. એ આનંદ ભાગવતમાં અહીં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને બતાવ્યો, ત્યારથી એના માનસપટમાંથી વિકારતા નીકળી ગઈ. એટલા માટે ધુંધુકારીનો મોક્ષ થયો. લ્યો, એ કેવો આનંદ હશે
કેવી એની મધુરતા હશે, તો આપણા સંતોએ બહુ એનું સરસ એક સંસ્કૃત ભાષામાં એ ભજન છે શ્રવણ કરીશું. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ સ્વામીનો પર દુઃખ હારી. આ ભગવાનની મધુરતા છે. ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા ઉપર બેઠા હોય, હાથમાં રૂમાલ હોય અને એમ વડ ચડાવે. વડ ચડાવવાની ભગવાનની ટેવ, ભગવાનનો એ સ્વભાવ, એમાં કેટલી એની મધુરતા. એને જે કોઈ જુએ તો એના દુઃખ ચાલ્યા જાય. લ્યો
પર દુઃખ હારી સ્વભાવ છે સ્વામીનો, બીજાના દુઃખને દૂર કરવા માટેની આ સ્વભાવ, આ ભગવાનની એક ટેવ, એ કેટલી મધુર હશે કે એનું નેત્ર એટલું મધુર, બ્રકુટી એટલી મધુર, નાસિકા, નાસિકાની બાજુમાં શ્યામ તિલ, હોઠ કર્ણ, ડાબા કર્ણની અંદર શ્યામ તિલ, કેટલું અંદર આમ મધુરતા ભરી છે ભક્તો. બસ માત્ર એનું આપણે સ્વાદ માણીએ. તમે બધા ધ્યાન તો કરતા હશો, કરો, ધ્યાન કરો, હા કે ના તો કયો, ખાલી આમ કરો, હે ધ્યાન, ભગવાનને યાદ કરવાનું, આંખો બંધ કરવાની કઈ જરૂર નહીં, ભગવાનને યાદ કરવા એ ધ્યાન છે. નખથી કરીને શિખા સુધી ભગવાનને યાદ કરવાને એ ધ્યાન છે. ધ્યાનનો અર્થ છે ધ્યાન રાખવું. તમે ક્યાંક બહારે જાઓ યજ્ઞમાં, પાડોશીને કહી જાઓ ધ્યાન રાખજો આ પશુનું કે આ છોકરાઓનું ધ્યાન રાખજો, એની સંભાળ રાખજો. એટલે ભગવાનને સતત યાદ રાખવા, સંભાળવા એ ધ્યાન છે. આપણા સંતોએ કેટલી કેટલી મહેનતો કરી છે, કેટલી મહેનતો કરી છે એ ભગવાનને યાદ રાખવા માટે. નવધા ભક્તિ બતાવી છે એ માયલી કીર્તન ભક્તિ છે, અને એ કીર્તન દ્વારા ભગવાનમાં મન કેન્દ્રિત થાય એના વાસ્તે કેટલી મહેનત, તન તોડ મહેનત કરી છે. જુઓ કેટલા કેટલા પદો ને કેવા કેવા પદો અત્યારે મંડળીમાં ચાલ્યા આવતા હતા, ઓલા બાપા કીર્તન ગાતા હતા, જુઓ તો આમ કેટલી અંદર મધુરતા ભરી છે, મજા આવે સાંભળવાની. એ ક્યારે આવે સમજાય ત્યારે, સમજાય ત્યારે. ભગવાન આનંદમય છે, ભગવાનનું નામ પણ મંગળરૂપ છે, આનંદમય છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાના અનંત જ્ઞાનાંદૈક સ્વરૂપ તમેવ લબ્ધવાસ આનંદી ભવતિ. અનેક શ્રુતિઓ પણ એ જ બતાવે છે કે ભગવાન આનંદમય છે. એટલા માટે રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું નામ આપ્યું સહજાનંદ. સહજ જેમાં આનંદ છુપાયેલો છે. લાડુમાં સાકર ઓછી હોય ને તો એમ કહી શકાય કે લાડુ થોડાક મોડા છે, સાકર ઓછી છે. પણ સાકરમાં જ સાકર ઓછી છે એમ કહી શકાય? હે, સાકરમાં સાકર ઓછી છે એમ કહી શકાય? ન કહી શકાય. એમ ભગવાનમાં આનંદ 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 છે. એટલે ભગવાન ઘન સ્વરૂપ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એમ વાત કરી, અનંત કોટી બ્રહ્માંડોના વિષયાનંદને ભેળા કરીએ તો પણ ભગવાનના એક રોમમાં જેટલો આનંદ રહેલો છે તેના કોટીમાં ભાગની બરાબર પણ થાય નહીં. અને ભગવાનના અક્ષરધામની આગળ બીજા દેવતાના લોક તો મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે, એવો ભગવાનનો આનંદ છે. મહારાજ પંચાળાના વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગ્રસ્તને બારણે કોઈ રાંક ઠીકરું લઈને માગવા આવ્યું હોય ને તેના જેવું છે. આ રીતે આ શ્લોકમાં સચ્ચિદાનંદ રૂપાય આ ભગવાનનો પરિચય આપ્યો. શ્રુતિઓ પણ બતાવ્યું છે કે ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એટલે સચ્ચિત આનંદ રૂપ છે. હવે ભગવાનનું કાર્યનો પરિચય આપે છે, સ્વરૂપ પરિચય આપી દીધો ભગવાન કેવા છે અને ભગવાનનું કાર્ય શું છે એ બતાવે છે. વિશ્વોત્પત્યાદિ હેતવે,
ભગવાનનું કાર્ય એ છે કે જગતનું સર્જન કરવું, જગતનું પોષણ કરવું અને જગતનો વિનાશ કરવો, આ ભગવાનનું કાર્ય છે. એટલે કોઈ એમ કહી શકે નહીં કે આ મેં કર્યું, આ મેં કર્યું. કોઈ દિવસ કોઈને અધિકાર ભગવાને આપ્યો નથી, માત્ર ને માત્ર અધિકાર ભગવાનનો છે, સર્જન કરતા ભગવાન છે. ભગવાને જેટલું સર્જન કર્યું છે આનંદ માણવાનો, એ આપણું કામ છે, આપણો અધિકાર ઉત્પત્તિનો નથી. ભગવાને દીકરો આપ્યો હોય, ભગવાને પૈસા આપ્યા હોય, ભગવાને મિલકત આપી હોય, ભગવાને આ શરીર માનવનું શરીર આપ્યું હોય, એમાં કર્તાપણાનો આપણો અધિકાર નથી. બધું ભગવાનનું છે ને, ભગવાને આપણને આપ્યું છે. આમ જો જ્યારે નક્કી થાય ત્યારે એનામાંથી કર્તાપણાનો અહંકાર દૂર થઈ જાય. વિશ્વોત્પત્યાદિ હેતવે, સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનાર ભગવાન છે. આ રીતે કાર્યનો પરિચય આપ્યો છે. છેલ્લે સ્વભાવ પરિચય બતાવે છે. ભગવાન કેવા છે? તાપ ત્રય વિનાશાય, આ ભગવાનની દયાળુતા. સર્જન એ જ કરે, પોષણ એ જ કરે, વિનાશ પણ એ જ કરે, અને એમાંય ભગવાનની દયાળુતા તો જુઓ. તાપ ત્રય વિનાશાય, ત્રણે તાપમાં જીવ બળ્યા કરે છે. એ તાપને દૂર કરનાર જો હોય તો એક ઠાકોરજી છે. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો ક્યાં જવાનું? ભગવાનના શરણે. ભગવાનના શરણ સિવાય ક્યાંય સુખ મળવાનું નથી, દુઃખ જવાનું નથી. એટલા માટે શરણાગતિ આ ઉદ્ધવ સંપ્રદાયમાં એક મુખ્ય પાયો બતાવ્યો છે. શરણાગતિ એક ખીલો છે, એ ઠાકોરજી છે. જોબન પગી જિંદગીમાં એને અકર્મો જ કર્યા. જ્યારે એને ભગવાનની ઓળખ થઈ ત્યારે એને શરણાગતિ સ્વીકારી લીધી, અને શરણાગતિ સ્વીકારી એટલે ઠાકોરજી એના પાપોને બધાય ફાયર કરી દીધા. તમે જુઓ, આપણે તો એવું કોઈ કામ કર્યું નથી, બ્રાહ્મણોને માર્યા નથી, માર્યા છે, વરરાજાઓને લૂંટ્યા નથી. જોબન ભગી એ કામ કરેલું હતું, પણ આજ એ ભક્તને યાદ કરીએ ને તો એ આપણા પાપ બળી જાય એવા ભક્ત થયા. ક્યારે? ભગવાનની સાચી શરણાગતિ સ્વીકારીને, ત્યારે એ સત્ય બની જાય છે, સત્ય સ્વરૂપ બની જાય છે. ભગવાન જેમ સત્ય છે તેમ સત્ય બની જાય છે. એટલા માટે ભગવાનને અહીંયા તાપ ત્રય વિનાશ થાય. ત્રણ પ્રકારના તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ ત્રણમાંથી તમને કોઈ છે? હે, આ તમારા ઉપર મૂકું છું. આધિ છે, વ્યાધિ, ઉપાધિ છે. આમાં હસતો ચહેરો રાખો, આમ હસતો ચહેરો, આમ આંબડે મોજમાં કથા ભગવાનની સાંભળવાની છે. મોજમાં રહીએ, હસતા ચહેરામાં પ્રફુલ્લિત મુખ રાખીએ, હે સારી એ દુનિયા. કોઈ પણ દેહમાં રહેલો આત્મા, જીવ આ ત્રણે તાપમાં બળ્યા કરે છે. ત્રણે તાપમાં હો, આધિ એટલે
મનથી ઉત્પન્ન થયેલું દુઃખ, મનથી ઉત્પન્ન થયેલું દુઃખ અને આધી કહેવાય. એટલે સંતતિનો અભાવ હોય, દીકરા ન હોય તો એ દુઃખ છે, આ મનનું દુઃખ છે. કોઈએ અપમાન કર્યું, મનમાં લાગી આવ્યું, એ માનસિક તાપ છે. વ્યાધિ, શરીરથી ઉત્પન્ન થતું દુઃખ, માથું દુખે, કેન્સર આવ્યું, સ્વાસ્થ્ય સારું ન રહે, ગઢપણ સાથ ન આપે, આ બધું વ્યાધિમાં આવે. ઉપાધિ, દૈવી ઈચ્છાથી જે દુઃખ આવતું હોય એ ઉપાધિ. જેવી રીતે અકસ્માતો થતા હોય, વાવાઝોડા, ભૂકંપો થાય, વીજપાત થાય, કુદરતી આફતી, આને ઉપાધિ કહેવાય. આ ત્રણ તાપમાં જીવ બળ્યા કરે છે. આમાંથી બચવા માટેનો સરળ સરળ ઉપાય જો હોય ને તો એ ભગવાનની શરણાગતિ છે. તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આવા ભગવાનને અમે પ્રણામ કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બીજું કઈ ન કરજો, આ કથામાં એ એક શ્લોક પાકો કરી લેજો કંઠસ્થ. પાંચ દિવસમાં થઈ જશે. આજે જો ધનુર્માસનો પ્રારંભ થયો છે, આજે ભગવાન સ્કૂલમાં ગયા છે. 00 ઘૂંટે તમે દર્શન કર્યા હશે તો ભગવાન 00 ઘૂંટે રામના સ્કૂલમાં ગયા છે. સંદીપની ઋષિના આશ્રમમાં ધર્મદેવના ઘરે ઘનશ્યામ મહારાજ ભણવા બેઠા છે. હે, ખુલી છે સત્સંગ શાળા, કોઈ ભણવાને આવજો. ઉપાધિવાળા રે, કોઈ ભણવાને આવજો. છે ને ઉપાધિ? છે, ન હો તો ન આવજો. ઉપાધિ હોય તો ભણવા આવજો, નહીતર નહીં. ભગવાનની આ સ્કૂલ ખોલી છે અને એમાં 5 દિવસમાં તમને અભ્યાસ કરવાનો છે. આ શ્લોક લખી લેજો. લખી લેશો, આટલું તમને જો આ સમજમાં આવી જશે ને તો બીજું કઈ જરૂર નથી. સચ્ચિદાનંદ રૂપાય, સેલો શ્લોક છે. અને ગુરુકુળમાં બધા છોકરાને આ શીખવાડી, બધાને આવડતો હશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ગાશો પછી વાત. આજ તો ટેકનોલોજી સારી છે, મોબાઈલમાં કાઢશો ને તો આવી જશે. એના માધ્યમથી આ શ્લોકનું દરરોજ પાઠન કરશો તો આવડી જશે, સરળ છે. અહીં નમસ્કારાત્મક મંગલાચરણ કરેલું છે, ત્યાર પછી સુખદેવજી મહારાજની પ્રણામ કર્યા છે. યમ પ્રવજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિહરકાતરાજુહાવ પુત્રેતિ તન્મયતયાતરોભિનિંદુસ તં સર્વભૂતહૃદયં નિમાનતોષ્મિ તં સર્વભૂતહૃદયં નિમાનતોષ્મિ. તમને સાંભળવાની મજા આવે શ્લોકો? હે, મજા આવે છે? હા કે ના? તો કયો આમ કે આમ? હે, આમ આમ સુન મન લ્યો તો મજા ના આવે. હે,
પુત્રેતિ તન્મયતયા તરવો દિનેન્દુસ તમ સર્વભૂતરદયં નિમાનતોષ્મિ. માણસના મન લુખા થતા જાય છે, માણસના મન લુખા બનતા જાય છે, એમાંથી પ્રેમ દૂર થતો જાય છે. કોના કારણે? માત્ર ને માત્ર જો હોય જોજો, તમે મેં માફ કર્યું છે, જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો એ વખતે ભુજ મંદિર દ્વારા એ પહેલા ગુરુકુલોની રચનાઓ થઈ, અને એ દરમિયાન સમયમાં જ્યારે વિદ્યાર્થીઓ ગુરુકુલોમાં આવતા ત્યારે કેવો આનંદ હતો, અને અત્યારે જોઈએ તો સુન મૂન છે. માત્ર જો કારણ હોય તો દુઃખની વાત છે. આમ પ્રેમ ચાલ્યો જ જાય છે, એટલે મન લુખા થતા જાય છે. ભગવાને આ સંગીતમાં કેટલી મધુરતા મૂકી છે, માત્ર એક તંતુ તાર છે, કેટલી મધુરતા છે. હવે બીજું આપણી પાસે કંઈ એનો સપોર્ટ લેવાને બીજું કંઈ છે નહીં સાધન, માત્ર સંગીત છે. એટલા માટે બધી કથાઓ સંગીતમાં થાય છે. કંઈક તે જોઈએ મનને આનંદિત કરવા. પુત્રે તન્મયતયા તરવો વિનેન્દુ, કયો રાગ વાગે છે? યમન કલ્યાણ. સુખદેવજી મહારાજ માતાના ગર્ભથી પ્રગટ થયા, તરત જ હજુ યજ્ઞોપવિત નથી મળી, લૌકિક વૈદિક કર્મોના અનુષ્ઠાનનો અવસર જ નથી મળ્યો, તેમ છતાં જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી, અને મોહમાયાને છોડીને અતિ વેગથી વનમાં જતા રહ્યા, એવા સુખદેવજીને જોઈ એમના પિતા વ્યાસજી વિહ્વળ થઈ ગયા. હે બેટા, હે પુત્ર, ઉભો રહે, ક્યાં જાય છે? એમ પોકારવા લાગ્યા. તે સમયમાં સુખદેવજી મહારાજ વૃક્ષોમાં રહીને જવાબ આપ્યો, બસ હું તીર્થ યાત્રા કરવા જાઉં છું. સૌના હૃદયમાં રહેલા બિરાજમાન સુખદેવજીને હું વારંવાર નમસ્કાર કરું છું. આવા સુખદેવજી, આવા સુખદેવજી મહારાજ નમસ્કાર કરીને મહાત્મ્યની શરૂઆતમાં ભગવાન વેદવ્યાસજી આપણને નૈમિષારણ્ય ક્ષેત્રમાં લઈ જાય છે. નૈમિષારણ્ય નામ કેવી રીતે પડ્યું તેની પાછળની પૌરાણિક કથાઓ છે. સ્વામિનારાયણ ભગવાને નૈમિષારણ્ય ક્ષેત્ર બતાવ્યું છે જ્યાં મનની ઇન્દ્રિયો કુંઠિત થઈ જાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. જગ્યા નક્કી નથી બતાવી, જ્યાં મનની ધારાઓ કુંઠિત થઈ જાય ત્યાં નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું. આ પવિત્ર ગંગાજીને કિનારે 88,000 ઋષિઓ ત્યાં ભેગા થયા છે, અને શુત પુરાણીને એ પ્રશ્ન કરેલો છે, બહુ અધૂર મધુર કથાઓ છે. નૈમિષે સુત માસે નમભિ વિદ્યાત મહામતિ કથામૃત રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવી. એકવાર નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન ઇતિહાસ પુરાણ
એમ ધર્મશાસ્ત્રના પરમ જ્ઞાતા મહામતી શુતજીને નમસ્કાર કરીને ભગવત કથા રૂપી અમૃતનું રસપાન કરવામાં કુશળ એવા મુનિવર શૌનક મુનિએ પૂછ્યું છે. શૌનક ઉવાચ, અજ્ઞાન દ્વાંત વિદ્વંસકોટિ સૂર્ય સમપ્રભ શૂતાખ્યાહી કથાસારં મમ કર્ણરસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. શૌનક મહર્ષિઓ સુત પુરાણીને એ કહે છે, હે સુત પુરાણીજી, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે આપ કરોડો સૂર્યની સમાન છો. આકાશમાં એક સૂર્ય ઉગે તો એ અંધારું દૂર થઈ જાય. આપનું જ્ઞાન તો કરોડો સૂર્યની સમાન પ્રકાશિત છે. અમે તમારે શરણે છીએ, માટે તમારા જ્ઞાનના પ્રકાશથી અમારા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરો. હૃદયમાં ભગવાનને સ્થાપિત કરવા હોય ત્યારે માધ્યમ તરીકે ગુરુસ્થાન જોઈએ. સદગુરુ ભગવાન ઠાકોરજી છે, ગુરુના ગુરુ એ છે. વચમાં સંતને માધ્યમ તરીકે ગુરુસ્થાન આપ્યું છે કે એના માધ્યમથી અજ્ઞાન દૂર થાય અને પ્રકાશ પ્રગટ થાય અને એ પ્રકાશમાં ઠાકોરજીના દર્શન થાય. આ ઉદ્ધવ સંપ્રદાયની આ પરંપરાઓ છે. એટલે ગુરુનો અહીં અર્થ બતાવ્યો છે, ગુ એટલે અંધકાર, રુ એટલે પ્રકાશ. અંધકારને દૂર કરીને પ્રકાશ આપે એટલે જ્ઞાન આપે એ જ ગુરુ. પંપોડીની રાખે ગુરુ નહીં હો, હા એ ધ્યાન રાખજો. પ્રસાદીનું પેકેટ આવી ગયું, બસ આ મારા ગુરુ, હા એ નહીં હો. જ્યાંથી જ્ઞાન મળે, જ્યાંથી ભગવાનની ઓળખ મળે, પ્રકાશ થાય એ જ ગુરુ. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મીટે ન ભેદ, ગુરુ બિના સંશય ન ટળે, ભલે વારો વાંચો ચારે વેદ. સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ શુદ્ધ ભાવથી એ સદગુરુનું શ્રવણ કરે. આ બ્રહ્માનંદ સ્વામીના કેવા અદ્ભુત શબ્દો છે. ત્યારે મનના વિકારો બધા ટળી જાય હો. સદગુરુના વચનમાં વિશ્વાસ રાખીને જો એ સતત કાર્ય કરતો રહે, એની આજ્ઞામાં રહે, એની અનુમતિમાં રહે, તો એનું અજ્ઞાન ચોક્કસ દૂર થઈ જાય છે. તમે બધાએ સત્સંગ જીવન સાંભળ્યું છે, સાંભળ્યું છે. એમના વક્તા સુવ્રત મુનિ છે, વક્તા પ્રતાપસિંહ રાજા છે. એક દિવસે પ્રતાપસિંહ રાજાને મનમાં થયું, માનવ શરીર ભગવાનને આપ્યું છે, શાના માટે છે? વિચાર કરતા એવું જાણવા મળ્યું કે ભગવાન જ્યારે મળે ત્યારે આ મનુષ્ય જન્મ સાર્થક થાય. તો એ ભગવાન ક્યાંથી મળે? તો એના માટે સદગુરુની શોધમાં નીકળ્યા. ગુજરાતનો રાજા પ્રતાપસિંહ સંતની શોધમાં ફરતા 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 કોઈ સંત મળે ને પૂછે, મારે પ્રગટ ભગવાનને મળવું છે, મારે પ્રગટ ભગવાનને મળવું છે, તો શું ઉપાય, કેમ મળે? ઘણા લોકો તો હાંકી મૂકતા હાલી પડ્યો છે કે ભગવાનના દર્શન કરવા છે. મહારાજને પણ એવા મળતા હો જંગલમાં, મહારાજ પ્રશ્ન પૂછતા, પાંચ પ્રશ્ન પૂછે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ પ્રશ્ન પૂછતા, કોઈ એને જવાબ ન આપતા. અને એક લોયામાં
મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નના જવાબ આપ્યા અને મહારાજ નક્કી કરી લીધું આ સાચું સ્થાન છે. એમ પ્રતાપસિંહ રાજા ફરતા 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 ઠેઠ કયા રાજ્યમાં, જગન્નાથપુરી કયા રાજ્યમાં આવે, હે ઓડિશામાં, ત્યાં પહોંચ્યા. લો સમુદ્રનો કિનારો છે, ઇન્દ્રદિમ્ન સરોવર છે, ચક્ર તીર્થ છે, ત્યાં બેસીને સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાની કથા સંભળાવી અને ત્યાં ગયા અને મન શાંત બની ગયું, મનના વિકારો બધા શાંત થઈ ગયા. પ્રતાપસિંહ રાજાએ નક્કી કરી લીધું આ જ સ્થાન આ જ જગ્યાથી મને પ્રગટ ભગવાન મળશે, નક્કી કરી લીધું હો, અને શરણો સ્વીકારી લીધું, હું આજથી તમારો છું, મને પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, મને માર્ગદર્શન આપો. સુવ્રત મુનિએ સમજી ગયા આ તો સાચા મુમુક્ષુ છે, માત્ર ભક્તિનો જ ઉપદેશ આપે. ભક્તિ તો કરતા હતા ત્યારે જ આમાં સદવિચારો આવ્યા, ત્યારે જ એ સંત પાસે પહોંચ્યા, પણ એ ભક્તિ મનમુખી હતી. હવે ગુરુ ભક્તિ આવી, ગુરુ આદેશ આપે ને એટલું જ કરવા. પ્રગટ ભક્તિનો ઉપદેશ આપ્યો, ઉપદેશ ભક્તિ કરતા 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 પ્રતાપસિંહ રાજાના હૈયામાં જે મનના વિકારો હતા એ દૂર થયા અને આભાસ થવા લાગ્યો કે જે મારા સદગુરુ છે ને એ તો ભગવાનની સાથે વાતો કરે છે, ભગવાનને ભોગ ધરાવે છે, તો ભગવાન પ્રગટ આવીને ભોગ જમે છે, પૂજા સ્વીકારે છે. વળી સંત પાસે જઈને માંગણી કરી મને આવું થાય છે કે એવા મને દર્શન કરાવડાવો. ત્યારે સુવ્રત મુનિ કહે તું ભક્તિ કરતો રહે અને એ પ્રગટ ભગવાન અત્યારે આ પૃથ્વી ઉપર હતા, મેં એને માણ્યા છે, મેં એમની સેવા કરી છે, મેં મારા હાથે જમાડ્યા છે પ્રગટ, પણ અત્યારે તારા દુર્ભાગ્ય એવા કે આ પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઈ ગયા છે, તો શું મને ભગવાન નહીં મળે, મળશે, પણ એટલું કર, ભક્તિ કરતો રહે અને એમના ચરિત્રો હું તમને સંભળાવું. ન કરે નારાયણ તમને થઈ જશે, કરતા રાખે. અને પ્રતાપ સુવ્રત મુનિ ભગવાનને જન્મ થયો ત્યારથી કથાનું શ્રવણ કરાવતા કરાવતા અંતરદાન સુધીની લીલા ચરિત્રો બધા સંભળાવ્યા, અંતે એમના હૈયામાં પ્રગટ ભગવાનના દર્શન કરાવી આપ્યા. આ ગુરુ આને કહેવાય ઋગુ, આને કહેવાય ગુરુ. ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મિટે ન ભેદ, ગુરુ બિના સંશય ન ટળે, ભલે વાંચો ચારે વેદ. પંડિતાઈ ભલે હોય, વિચક્ષણ બુદ્ધિ ભલે હોય, જ્ઞાની હોય, પણ મહારાજ કે સત્સંગ અને ભક્તિ વિના અધોગતિને પામે છે. ચારે વેદનો જ્ઞાની હોય પણ જો એને માર્ગદર્શન ન મળ્યું ને તો એના માટે વેદ છે ને નુકસાન કરતા થઈ જાય છે. માટે હે સુધજી, આજ દિવસ સુધી અમે કથાઓ તો બહુ સાંભળી, પણ હવે તમે અમને કથાનો જે સાર હોય તે સંભળાવો. કારણ કે પાંચ શેર દૂધ કરતાં દૂધનો સર્વસ્વ સાર એવું થોડું ઘી ઉત્તમ પણ ઉત્તમ મનાય છે. માટે સારમાં સાર વસ્તુ અમને કહો, અમને સમજાવો. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારો વિવેક કેમ વધે, આપણા પ્રશ્નો છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારો વિવેક કેવી રીતે મળે, કેવી રીતે વૃદ્ધિ પામે, વૈષ્ણવોને મોહ માયાથી છુટકારો કેવી રીતે મળે, અને ઘોર કળી યુગથી પીડિત આસુરી સંપત્તિવાળા જીવાત્માઓ દૈવી સંપત્તિવાળા કેમ બને, અને ભગવાનની શાશ્વત પ્રાપ્તિ કેમ થાય, આ ચાર પ્રશ્નો પૂછાયા છે.
તમે સંતો પાસે જાઓ તો શું પૂછો? આ સિક્રેટ વાત કોઈને કહેજો નહીં હો, હા કોઈ બીજા સાંભળી જાય એવું ન કહેજો. સંતો પાસે જાઓ તો શું પૂછો? આ પ્રશ્ન પૂછો, મારું કલ્યાણ કેમ થશે, મારી બુદ્ધિ વિવેકવાળી કેમ બને, હું ધર્મમય કેમ બનું, મારામાંથી આસુરી સંપત્તિ દૂર કેમ થાય, એવું પૂછો. સ્વામી આશીર્વાદ દેજો ને, મારા દીકરાની નોકરી હારી મળી જાય, મારું હારું થઈ જાય, મને બીમારી છે દૂર થઈ જાય, કંઈ આશીર્વાદ આલો ને. સમજવાની વસ્તુ ભક્તો, આશીર્વાદ છે ને એમને એમ નથી મળતા, આશીર્વાદ હૃદયથી મળે છે. આશીર્વાદ માટે સમર્પણની આવશ્યકતા છે, સમર્પણ વિના કંઈ મળતું નથી. હે સરકારી કામ કરવું હોય ને, એ કેટલી ઝંઝટ, દાસનું દાસ થવું પડે ત્યારે સરકારી કામ થાય છે. આ તો સરકારનો સરકાર સરદાર છે, સમજાને? હા, એટલા માટે દાસ તો બનવું જ પડે, એટલા માટે સમર્પણની જરૂર છે. કોઈની પાસે યાચના કરવાની જરૂર નથી કે મને આપો. નિષ્કુળાનંદ સ્વામી તો ત્યાં સુધી ઠપકો આપ્યો, શું તમે નિર્ધન છો, ધણી વગરના છો, ત્યાં સુધી સ્વામીએ ઠપકો આપ્યો છે. હો તમને કોણ મળ્યું છે એને તો વિચારો. હા, બહુ અદભુત નિષ્કુળાનંદ સ્વામીના પદો એ કાવ્યમાં સ્વામીએ ટાંક્યા છે. હો શું માગવું, કેવી વાત કરવી, એ પણ વિવેક શાસ્ત્રમાં બતાવ્યો છે. શૌનક ઋષિ કહે છે જવાબમાં, ચિંતામણી લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી લૌકિક સુખ આપે, ચિંતામણી કલ્પ વૃક્ષ છે એ સ્વર્ગનું સુખ આપે, સ્વર્ગીય જે સ્વર્ગનું સુખ છે એ આપે. સદગુરુ પ્રસન્ન થાય તો યોગીઓને દુર્લભ એવું ભગવાનનું નિત્ય શાશ્વત સુખ આપે છે. તમને ભગવાન પ્રત્યે પ્રેમ છે તેથી સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ, સર્વે સિદ્ધાંતોનો સાર હું તમને સંભળાવું છું. જન્મ મૃત્યુના ભયનો નાશ કરનાર છે, ભક્તિની વૃદ્ધિ કરનાર છે અને ભગવાનની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે સાવધાનીતા. તો એ સાવધાન પૂર્વક તમે સાંભળો. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરેણ ભાષિતમ. કળિયુગમાં એક એવું આ ભાગવત શાસ્ત્ર છે, કળિયુગમાં કાળરૂપી મહાસર્પના મુખનો કોડિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર બતાવ્યું છે. જન્માંતરોના પુણ્ય જ્યારે ઉદય થાય ત્યારે જ આ ભાગવત શાસ્ત્ર સાંભળવાનો લાવો મળે છે. ઓ એટલે આપણે કોઈ દુર્ભાગ્ય નથી, આપણા સદભાગ્ય છે. જન્મો જન્મના પુણ્ય ભેગા થયા છે ત્યારે આ કથા ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાનો સમય પ્રાપ્ત થયો છે. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવવા વ્યાસ ગાદી ઉપર બિરાજમાન થયા ત્યારે તરત જ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં હોશિયાર એવા દેવતાઓ પહોંચી આવ્યા. હો
કથાની શરૂઆત થઈને ત્યાં દેવતાઓ પહોંચી આવ્યા. શા માટે? શા માટે મને પછી કાલે કેજો એનું. હો, શા માટે પહોંચી આવ્યા? સુધા કુંભમ ગૃહીત્યૈવા દેવાસ્ત્રત્ર સમાગમ. સુધા કુંભમ ગૃહીત્યૈવા દેવાસ્ત્રત્ર સમાગમ. દેવતાઓ સુખદેવજી મહારાજને પાસે આવીને કહે છે, મહારાજ અમે તમને પ્રણામ કરીએ છીએ. અમે એવું સાંભળ્યું છે કે રાજા પરીક્ષિતને સાપ આપ્યો છે, સાપ લાગ્યો છે. આજથી સાતમે દિવસે તેમને તક્ષક નાક કરડશે અને મૃત્યુ પામશે. આ વાત સાચી છે કે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હા તમે બરાબર સાંભળ્યું છે. ત્યારે દેવતાઓ કહે, અમારી પાસે એક ઉપાય છે, રાજા પરીક્ષિતને બચાવવો હોય તો અમારી પાસે એક ઉપાય છે. સુખદેવજી મહારાજ કે, શું ઉપાય? હે, શું ઉપાય? દેવતાઓ કે, અમે સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લાવ્યા છીએ. આ અમૃત રાજા પરીક્ષિતને પાઈ દો તો એ અમર બની જાય, એનું મૃત્યુ ન થાય, મૃત્યુના મુખમાંથી એ બચી જાય, એને ક્યારે મરવું પડે નહીં, એવું અમારી પાસે અમૃત છે. સુખદેવજી મહારાજ વિચારે કે લાભ વિના લાલો લોટે, કઈક આમાં દેવતાઓને સ્વાર્થ છે. સુખદેવજી મહારાજ કે, સારું તમે જો અમૃત, જે અમૃત લાવ્યા છો ને, રાજા પરીક્ષિતને આપવાનું કહો છો, તો એના બદલામાં તમારે શું જોઈએ? તમે આપવા આવ્યા છો તો કઈક આશા હશે. આશા હોય ત્યારે જ તમે અમૃત લઈને સ્વર્ગમાંથી આ મૃત્યુલોકમાં પધારો. દેવતાઓ કહે છે, મહારાજ બીજું તો કઈ નહીં, પણ તમે જે કથામૃતનું આ પરીક્ષિતને પાન કરાવો છો ને, એ કથામૃત અમને આપો અને પરીક્ષિત રાજાને અમારું અમૃત આપો. ત્યારે સુખદેવજી મહારાજ તો ઉપહાસ કર્યો, આહાહા, કવસુધા કુકથા લોકે કવકાચ કવમણીર મહાન. વસુધા કુકથા લોકે કવકાચ કવમણીર મહાન. ક્યાં કાચના ટુકડા જેવું તમારું અમૃત અને ક્યાં મહામણી જેવું ભગવાનનું કથામૃત, જરા થોડુંક તો વિચારો. તમે એટલા સત્કર્મ કરીને સ્વર્ગમાં પહોંચ્યા છો, એટલી તમારામાં બુદ્ધિ નથી આનું કઈ વિનિમય કરવા આવ્યા, કઈ સોવે કે? દેવતાઓ કહે, ના મહારાજ, ક્યારે નહીં, ક્યારે નહીં, એ તો અસંભવ છે. કે સુખદેવજી મહારાજ કહે, તો પછી આ કથામૃતની તમે જે અમૃતની સાથે તુલના કરો છો તે અસંભવ છે. કદાચ કાચને બદલે સાચો મણી મળી જાય એ સંભવિત છે, પણ આ અમૃતને બદલે કથામૃત મળે તો ક્યારે સંભવિત નથી. માનવ કો અમર બના દે ઐસા અમૃત ભારી, આત્મા કો અભય બના દે ઐસી હરિ કથા હે ન્યારી. સુખદેવજી મહારાજ કહે છે, તમારું અમૃત છે ને, માણસને માત્ર અમર બનાવે. ક્યાં સુધી? જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી. પછી તો નાસ્તો છે જ, હા, એ ત્યાં સુધી અમર બનાવે છે, પણ આત્માને અભયપદ બનાવે માત્ર એક હરિકથા છે. અભયત્વ વિનાનું એ અમરત્વ એ તો અભિશાપ બતાવ્યું છે. એટલે આ રીતે સુખદેવજી મહારાજે એને દેવતાઓને જાકારો આપી દીધો, હાંસી કરી સુખદેવજી મહારાજે. દેવતાઓને અભક્ત
ભક્તિ શૂન્ય અધિકારી જાણીને સુખદેવજી મહારાજે કથામૃતનું પાન ન આપ્યું. દેવતાઓ શ્રોતા બનીને નહીં પણ સોદાગર બનીને આવ્યા હતા એટલે એને કથામૃતનો રસ મળ્યો નહીં. એટલે કથામાં જવું ત્યારે સોદાગર ન થવું હો. દેવતાઓને પણ દુર્લભ એવું આ કથામૃત એને પણ ન મળ્યું. તો વાલા ભક્તજનો, આપના કેટલા પુણ્ય હશે ત્યારે આપને આ ભાગવત શાસ્ત્રનું અમૃત સાંભળવા મળ્યું છે. તો આપણે કોઈ નાના એવા નથી હો. હા, આપણે એવા નાના નથી. આપણી પાસે અઢળક સંપત્તિ છે, અઢળક પુણ્ય છે. એના માધ્યમથી આપણને આ શાસ્ત્રનું શ્રવણ કરવા મળ્યું છે. ધન્ય હો, ધન્ય હો જેને આ શાસ્ત્ર સાંભળવા મળ્યું છે. કારણ આવો મનુષ્ય દેહ વારે વારે મળતો નથી. હા, વારે વારે મળતો નથી. એટલા માટે આપણા સંત અવિનાશાનંદ સ્વામીએ આ માણસની દુર્લભતા બતાવી છે હો. એટલે જ્યાં ત્યાં આ માણસના દેહને વેડફાય નહીં એટલા માટે સાવધાની આપી છે. તો સ્વામીના શબ્દો શ્રવણ કરીએ. વારંવાર મનુષ્ય તન નાવે, વારંવાર મનુષ્ય તન નાવે, જ્ઞાન વિના તે તો વ્યર્થ ગુમાવે, જ્ઞાન વિના તે તો વ્યર્થ ગુમાવે. દેવન દુર્લભ દેહ મનુષ્યનો, મતીને
રથી નવ સૂજે ઊટ મકીને રથી નવ સૂજે સાઠ પુરુષ ને કેટલી બધી દુર્લભતા માણસના શરીરની બતાવી છે. દેવતાઓનો દેહ છે ને ચાંદી જેવો છે, દેવતાઓના દેહ છે ને ચાંદી જેવા છે, માણસનો દેહ છે ને લોખંડ જેવો છે, અને કથા છે પારસમણી. સમજ્યા તમે? કથા પારસમણી છે. પારસમણીને ચાંદીનો યોગ થાય તો કઈ પરિણામ આવે? હે, તમને અનુભવ થયો છે? થયો છે? પારસમણીને ચાંદીનો યોગ થાય તો કઈ પરિણામ આવે? અને પારસમણીને લોખંડનો યોગ થાય તો, હે, તો સોનું બની જાય. એટલે તો ઊંચું કયું થયું? માણસનું શરીર થયો. દેવતાઓનું શરીર ઉત્તમ નથી બતાવ્યું, માણસનું શરીર ઉત્તમ બતાવ્યું છે. એને જો સત્યનો યોગ થાય તો એ અમર બની જાય છે. આપણા માટે છે આ બધું, આપણા માટે છે. શુકદેવજી મહારાજે કથામૃતનું પાન કરાવ્યા વિના જ દેવતાઓને એમને કાઢી મૂક્યા. તેથી તેઓ બ્રહ્માને શરણે ગયા અને કહ્યું કે આ ભાગવતની કથા એવી તે કેવી છે કે જે અમૃતના બદલે પણ ન મળી શકે. ત્યારે બ્રહ્માજીએ આપણે જોઈ આ ભાગવતની કથા સાંભળવાથી રાજા પરીક્ષિતને શું મળ્યું છે, એવી કથા શું છે કે રાજા પરીક્ષિતને મળ્યું, અમને એ કથા સાંભળવા ન મળી. ત્યારે સુત પુરાણી કહે, માત્ર 7 જ દિવસ ભાગવતની કથા સાંભળી અને રાજા પરીક્ષિતનો મોક્ષ જોઈ બ્રહ્માજીને બહુ મોટું આશ્ચર્ય થયું. તેથી સત્યલોકમાં ત્રાજવું બાંધ્યું, એક બાજુ ભાગવત મૂક્યું અને બીજી બાજુ તમામ સાધનો મૂક્યા. તો
ભાગવત શાસ્ત્ર નું ત્રાજવું હે હું જોઈ જ રહ્યો હું. એટલે લઘુન્યનાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. બીજા સાધનો, બીજા બધા સાધનો કરતા ભાગવત ભારે રહ્યું, તેથી બ્રહ્માજીએ માથું ધોલાવીને નિશ્ચય કર્યો, મે નિરે ભગવત રૂપમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ પઠનાત શ્રવણાત સદ્યો વૈકુંઠ ફલદાયકમ. આ ભાગવત તો ભગવાનનું જ વાંગ્મય સ્વરૂપ છે. કળિયુગમાં ભગવાન સ્વરૂપ ભાગવતને વાંચવા કે સાંભળવાથી જ તત્કાળ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ મહિમામાં ભાગવત શાસ્ત્રના મહાત્મ્યમાં નારદજી અને સનકાદિકોનું મિલન થયું છે. અદ્ભુત આ મિલન છે વાલા ભક્તજનો, અદ્ભુત મિલન છે. બહુ જાજુ તો નહીં કહેવાય, પણ તમે વાંચજો નિરાંતે હો, કેવું મિલન છે. આપણું સ્નેહ મિલન થાય કેવું હોય છે. અને નારદજી અને સનકાદિકો સંતોનું મિલન થયું છે, સામ સામે બંને સંત છે, કેવું મિલન, અદ્ભુત છે. શુત પુરાણી પૂર્વે સનકાદિકોએ દેવર્ષિ નારદજીને ભગવાનના ચરણમાં અચળ ભક્તિને આપનાર ભાગવત ગ્રંથની સપ્તાહ વિધિ સંભળાવી હતી. અહીં સૌનક મુર્ષિ કહે છે, લોક વિગ્રહ મુક્તસ્ય નારદાસ્યા સ્થિરસ્ય ચ વિધિવસ્રવે કુત પ્રીતિ સંયોગ કુત્ર તૈ સહ. શારીરિક સાંસારિક પ્રપંચથી મુક્ત સતત વિચરણશીલ નારદજીને સનકાદિકોનો સંયોગ ક્યાં થયો અને સપ્તાહવિધિ શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ તે કૃપા કરીને કહો. સૌનક મહર્ષિઓએ શુત પુરાણીને પ્રશ્ન કર્યો છે. ત્યારે શુત પુરાણી કહે છે, હે સૌનક મહર્ષિઓ સાંભળો, ભક્તિપૂર્ણ આખ્યાન હું તમને સંભળાવું છું. જે સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં મને કહ્યું હતું એ વાત હું તમને સંભળાવું છું. એકવાર સનકાદિકો વિશાલાપુરી એટલે બદ્રિકાશ્રમમાં સત્સંગ માટે આવ્યા. ત્યાં નારદજીને જોઈને પૂછ્યું, કથમ બ્રહ્મન દીનમુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુત ચાગમનમ તવ. સનકાદિકો કહે છે, હે નારદજી, કથમ બ્રહ્મ દીન મુખ એટલે તમારું મુખ ઉદાસ કેમ દેખાય છે? તમે તો ભગવાનનું મન કહેવાઓ, તમારા જેવા કોઈ દુનિયામાં સંત નથી, ને તમારું મુખ આમ દીન ઉદાસીન કેમ દેખાય છે? સંતનું મુખ તો હંમેશા આનંદમય હોય છે, અને આમ દીન કેમ દેખાય છે? ચિંતાતુર કેમ છો? ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? જાણે કે લોભીનું ધન લૂંટાઈ ગયું હોય ને એ કેવો ચિંતાતુર બની જાય, એમ તમે આમ ચિંતા કરો છો. અરે નારદજી, તમે તો રહેવા માટે એક ઝૂંપડું એ બનાવ્યું નથી તો સાની ચિંતા કે? સાધુ થઈને આમ ચિંતા રાખો છે શું? તવે તદેવ મુક્ત સંગસ્ય નોચિતમ વદ કારણમ. તમે તો જગતથી મુક્ત છો, તમારા માટે આ ચિંતા કરવી યોગ્ય નથી, શા કારણે આમ ઉદાસીન છો કહો. ત્યારે નારદ મુનિ કહે છે, કારણ કહે છે, અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરી તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણા ઇતસ્તતઃ. મને ક્યાંથી શાંતિ?
અધર્મના સહાય કળિયુગે પૃથ્વીને આજ દુખી કરી મૂકી છે. વળી જ્યાં જોવું જ્યાં જોવું દરેક જગ્યાએ ફર્યો, સારીએ પૃથ્વીનું મેં વિચરણ કરી લીધું. પુષ્કર ક્ષેત્રમાં ગયો, પ્રયાગ ક્ષેત્રમાં ગયો, કાશી ગોદાવરી હરિક્ષેત્ર કુરુક્ષેત્ર સેતુબંધ રામેશ્વર શ્રીરંગ ક્ષેત્ર આ બધા તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, પણ ત્યાં ક્યાંય મને સુખ જેવું દેખાણું નહીં. સત્યમ નાસ્તિ તપસૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદમ ઉદરમ ભરિણો જીવા વરકા કુટભાષિણ. સત્ય ક્યાંય ન દેખાણું, તપ તો ક્યાંય છાંટો નથી, પવિત્રપણું ક્યાંય ન રહ્યું, કોઈ જીવ પ્રત્યે દયા ન રહી, માત્ર ને માત્ર જીવો માત્ર પોતાનું પેટ ભરે છે. કોઈ એક વાર સત્ય બોલે તો માને કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવો દેખાણો ખરો, પણ કોઈ જગ્યાએ ન મળે. સત્યની તો ક્યાંય ગણતરી છે જ નહીં, જ્યાં જુઓ તો જૂઠું જૂઠું જૂઠું. બધા જીવાત્માઓ અલ્પ આયુષવાળા બની ગયા, આળસુ બની ગયા, મંદ બુદ્ધિવાળા બની ગયા, ભાગ્યહીન બન્યા, ઉપદ્રવગ્રસ્ત બન્યા અને કુટભાષી થયા, ખોટું બોલનારા થયા. છે એવું અત્યારે? અત્યારે એવું છે? અલ્પ આયુષ થઈ, ભગવાને 100 વર્ષની આવરદા આપી છે કળિયુગમાં, એમાંય 100 વર્ષ તો કોઈક જૂના માણસો પહોંચે છે, 70-80માં બધા વીટાઈ જાય છે. હા, આળસુ બન્યા, એ તો છે, હું આળસુ જ છું, આળસુ બન્યા, એમાંય મંદ બુદ્ધિ થઈ. આળસ થાય ને એટલે મંદ બુદ્ધિ આવી જાય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં એવી આજ્ઞા આપી કે સૂર્યોદય પહેલા જાગી જાવું. સૂર્ય ઉગ્યા પછી જો જાગે છે ને મંદ બુદ્ધિ બને છે. અત્યારે દુનિયામાં દેખાય છે કે બુદ્ધિશાળી બન્યા છે, પણ હકીકતમાં બુદ્ધિહીન બને છે. ભગવદ માર્ગમાં આપતા આત્માના મોક્ષ માટે બુદ્ધિ મંદ બની જાય છે. ભૌતિક માર્ગમાં બુદ્ધિ વિશાળ દેખાય છે, ભાગ્યહીન બની જાય છે. એટલે ભાગ્યનું પોટલું લઈને હાલે કે મારા ભાગ્યમાં હશે મળશે. વારંવાર ઉપદ્રવ થાય છે. હમણાં શાંત થઈ ગયું વાતાવરણ કેમ? ગુજરાતમાં આવશે ને ગુજરાતમાં આવશે નામ થશે તેમ શાંત થઈ ગયું ને? આ ઉપદ્રવ છે. કુટભાષી બન્યા, વચમાં મોબાઈલ માધ્યમ બન્યો, અહીંયા છું હમણાં જ આવ્યો હમણાં જ આવ્યો, એ મોબાઈલ કુટભાષ, ખોટું બોલાવે મોબાઈલ. માત્ર અત્યારના સમયમાં પોતાનું પેટ ભરવા માં જ લાગેલા છે. કળિયુગમાં માણસનું આયુષ ઓછું થઈ ગયું છે, એમાં એ બધું આ બધા ભેગા થયા એટલે સત્ય પણ ક્યાંય રહ્યું નથી. નારદ મુનિ કહે છે, હે સનકાદિકો, મેં આ પૃથ્વી ઉપર જોયું એટલે મારું મન ઉદાસ થઈ ગયું છે, મારા મુખ ઉપર દુઃખની કિરણ ફૂટી આવી છે, કંઈક ઉપાય બતાવો, કંઈક ઉપાય બતાવો. સનકાદિકોએ સરસ ઉપાય બતાવ્યો છે. એ કયો ઉપાય હશે? તમે બોલો, ટાઈમ હાલ્યો જાય છે. ભાગવત શાસ્ત્ર છે હો, એમનો મહિમા ચાલે છે. ભાગવત શાસ્ત્ર નું શ્રવણ કરે છે એટલે એમાંથી ઉદાસીનતા દૂર થઈ જાય છે, એનું મન એટલું પ્રફુલ્લિત બની જાય છે, આત્મા એટલો એ ગડગડો બની જાય છે, અને આનંદ મને આનંદમાં એટલો ગરકાવ બની જાય છે એટલે જીવનો એ મોક્ષ થઈ જાય છે અને ઉદાસીનતા ચાલી જાય છે. પરીક્ષિત રાજાને જ્યારે શાપ મળ્યો
ત્યારે એનું મુખ છે ને આમ વિહળ બની ગયું, મારું શું થશે શું થશે. 7 દિવસ માત્ર અવધિ છે અને એમાં એ મોક્ષ સાધી લેવો એ એમને નથી સદાતો. માત્ર ની માત્ર ભાગવત શાસ્ત્ર જ એમની ઉદાસીનતા ટાળી અને મોક્ષ આપી દીધો. આ એક શાસ્ત્ર છે. તમને કોઈ એવું છે નહીં ઉદાસીનતા છે હે, એટલે શ્રવણ કરવાની કઈ જરૂર ખરી હે? શું કયો યુવાન મિત્રો, ખરી? નારદજીનું સતત વિચરણ પૃથ્વી ઉપર રહ્યું છે, ઉદાસીનતા ચાલી ગઈ અને ભક્તિ દેવીનું નારદની સાથે મિલન થયું છે. ભક્તિ દેવી પણ દુખી, એમના દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય, એટલું બધું દુઃખ, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા, ભક્તિ દેવી યુવાન રહ્યા, એમને પણ ચિંતા. એટલે નારદ મુનિને એ મળ્યા. નારદ મુનિએ પૂછ્યું ભક્તિ દેવીને, દેવી તમે કોણ છો? કે હું ભક્તિ છું, આ મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય એ વૃદ્ધ થયા છે અને એના કારણે હું દુઃખી છું. કેમ થયું કાંઈ સમજાતું નથી અને શું કારણ છે? દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, વૃંદાવનમાં આવી તો હું પાછી યુવાન બની, ગુજરાતમાં તો હાવ ઢીલું પડી ગયું. હા, ગુજરાતમાં બધા ઘેઠા થઈ ગયા, આવું કેમ હશે? પાછી વૃંદાવનમાં ગઈ તો ત્યાં યુવાન બની ગઈ ભક્તિ અને દીકરાઓ વૃદ્ધ જ રહ્યા. આ દુઃખમાં ભક્તિ દેવી દુઃખમાં ચિંતા તુર રહ્યા અને એમાં નારદ મુનિ મળ્યા અને નારદ મુનિ કહે છે કે આ ચિંતાને હું દૂર કરી દઈશ. લ્યો, આ સંતે બીડું હાથમાં ઝીલી લીધું હો. આ કાર્ય કરવા જેવું છે હો, આપણાથી થાય એવું નથી, પણ સંતના ચરણ પકડીએ ત્યારે એ દુઃખમાંથી આપણે બહાર નીકળી શકીએ. હો, મોટું ભાગ્ય માનીએ જ્યારે મળવા આવે સંત, સંત સમાગમ તો કરે બધા જ દુઃખનો અંત. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં આ તરત ટાઢો. ભક્તિ દેવીને આશ્વાસન મળી ગયું હો અને નારદ મુનિ સતત એ ઉપાયમાં રહ્યા. કેવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બને, કેમ યુવાન બને, એના માટે સંશોધન ચાલુ થઈ ગયું નારદ મુનિનો. વિચાર કરતા કરતા ક્યાંય એને મળ્યું નહીં. કેટલાય સંત મહાત્માને બધાને પૂછ્યું, કોઈ ઉપાય ક્યાંય મળ્યો નહીં. એમાંય આકાશવાણી થઈ હો, સત્કર્મ કરો સત્કર્મ. એમાંય પણ સત્કર્મ, આશા અવાજ તો મળ્યો પણ સત્કર્મ શું કરવાનું એ પણ કાંઈ કીધું નહીં આકાશવાણીએ. એ પણ ચિંતામાં, નારદ મુનિ ચિંતામાં રહ્યા હો. અને પછી આગળ જતા એમને જવાબ મળ્યો કે સત્કર્મ એટલે ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરો, આ સત્કર્મ કરશો ને તો એ તમારું દુઃખ દૂર થશે. એટલે નારદ મુનિએ ભાગવત સપ્તાહ સંભળાવી અને ભક્તિ દેવીને જ્ઞાન વૈરાગ્ય, એમને યુવાન મળી ગયા, દુઃખ ચાલ્યું ગયું. કેવું શાસ્ત્ર છે, કયો. હવે તમે એની કિંમત કરો. લ્યો હે, શૌનક મહર્ષિઓ કહે છે કે એવો કોઈ પ્રગટ દાખલો ખરો, આ તો જ્ઞાન અને વૈરાગ્ય એ તો આપણે સમજીએ. જે પાપી જીવ હોય, જે સત્કર્મથી રહિત બની ગયો હોય, એ જીવનો કોઈ ઉદ્ધાર થયેલો? શુદ્ધ પુરાણી કહે છે, હા સાંભળો, પૃથ્વી ઉપર એક એવો આત્મા છે કે એનો મોક્ષ ભાગવત શ્રવણ કરવાથી થયેલો છે. પૃથ્વી ઉપર આત્મદેવ કરીને બ્રાહ્મણ હતા, એમની પત્ની ધૂંધલી, સારો પરિવાર પણ ઘરમાં સંતાન નહીં, એટલે દુઃખ ન હોય તો એ દુઃખ હોય તો એ દુઃખ, આ બધું દુઃખ છે સંસારમાં.
સંતાન ને એટલે સંતાનની પ્રાપ્તિ માટે આત્મદેવ બ્રાહ્મણ સતત સાધનો કર્યા, પણ એને સંતાન ન મળ્યું. સંત પાસે ગયા, સંતની અરજી કરી, મને દીકરો આપો, મને દીકરો આપો, નહીતર તમારી આગળ હું મરીશ. સંતે વિચાર કર્યો, જોયું ભવિષ્ય કે આને 7 જન્મ સુધી સંતાન છે નહીં, તો આને ક્યાંથી સંતાન મળે? કયો આવા 7 જન્મ ચાલે જશે તોય તારા ભાગ્યમાં સંતાન નથી. તમે તો આટલું ભવિષ્ય મારું જાણી શકો છો તો મને તમે સંતાન આપો ને આપો, આટલું જાણો છો મારું તો તમને આપવું જ પડશે, નહીતર મરીશ. હવે સંતની મૂંઝવણ બનાવી દીધા. લ્યો, આવા જીવડાવું હોય દુનિયામાં? સંતે ભગવાનને સંભાળીને ફળ આપ્યું, લે આ તારી પત્નીને ખવડાવજે, ભગવાન આપશે. એટલે આત્મદેવ બ્રાહ્મણ એ ફળ લઈને આવ્યા, ધૂંધલીને આપ્યું. ધૂંધલી કોણ? એક તો આમ ધૂંધાલું, ધૂંધલી નો શબ્દ એવો થાય કે મેં ધૂણતી જ રહી. લીલું લાકડું ન સળગે ને ધુવાણા કર્યા કરે, એનું નામ ધૂંધલી. ધૂંધલીને ફળ આપ્યું. ધૂંધલી મનમાં વિચાર કરે, આ ઉપાધિમાં ક્યાં પડવું? ફળ ખાઈએ, પેટમાં બાળક રહે, ખાવાનું ન મળે, કોઈ કામ થાય નહીં, આ બધી ઉપાધિ કડાકૂટ ને એમાં પાછું બાળકનો જન્મ થાય તો નવરાવું, ખવરાવું, પીવરાવું, હંગવાવું, ગાંધોવરાવું, બધું કરવું, આ ઉપાધિ કે બધી, એના કરતાં કાંઈ બીજો સરળ રસ્તો મળી જાય તો સારું. તો એ ધૂંધલી ચિંતામાં પડી ગઈ. પછી એના જેવા હોય ને બીજા મળી જાય, સમજાય ને, એના જેમ જ બીજા માણસો મળી જાય. તો એમના જ આત્માદેવના ભાઈના પત્ની હશે ને, એ કંઈક એ જ માર્ગમાં હશે. તો એ બેનને કહે છે, બેન આમ શા માટે આમ આમ ચિંતા કરે છે તું? આમ આમ આવો કે શું કરું કે તમારા જુઓ ને ફળ લઈ આવ્યા છે, કે મારી ઈચ્છા નથી પણ લઈ આવ્યા છે કે સંતાન નથી, સંતાન થાય એમાં શું હવે? કે મારા પેટે બાળક છે તો જન્મ હું તમને આપી દઈશ, અને તમે મારા પતિને પૈસા આપી દેજો એટલે બધું બરાબર થઈ જશે, કે મારા પતિ પૈસાના ભૂખ્યા છે, આ બધું થઈ જશે. તો આ ફળ તારે આંગણે ગાય છે ને ખવરાવી દે, કે હા એ બરાબર છે. પછી ધવરાવું ક્યાં? તું મને જન્મ આપીને આપી દે બાળક, ધવરાવું ક્યાં? એ બધું થઈ જશે, કે આઈડિયા બધા આવ્યો. પછી ફળ ખવરાવી દીધું ગાયને. આત્મદેવ બ્રાહ્મણની પાસે આવીને કે ધૂંધલી સ્વામીનાથ, હો ફળ તમે આપ્યું ને ખાઈ લીધું, હો આ કપટ કર્યું. સમય જતાં બાળકનો જન્મ થયો, ઉપરથી આપાટ આટાટોપ કરે છે, આ ગર્ભિણી સ્ત્રીનો વેશ ધારણ કર્યો છે, અને બાળકનો જન્મ થયો. તરત જ ધૂંધલીના ઘરે આવી ગયો. ધૂંધલીએ કીધું, સ્વામીનાથ જો બાળકનો જન્મ તો થયો છે પણ મારા સ્તનમાં દૂધ નથી, તમે જો આજ્ઞા આપતા હો તો મારી બહેન છે ને એને બાળકનો જન્મ થયો એ તો મરી ગયો છે, એટલે આવું નાટક કરી તો કાંઈ વાંધો નહીં, બાળકનું પોષણ જ કરવું છે ને, મળી ગયો. સમય જતાં બાળક મોટું થાય છે, ધુંધુકારી નામ રાખ્યું. આમ કરતાં કરતાં આમ ખડનો સ્વભાવનો હતો, બીજો માત્ર બીજું બીજ આ સંત મહાત્માએ આપેલું નહીં, અને ગાયને જે ફળ આપ્યું તું એ સંતે આપેલું, એ સંતાન એ ગોકર્ણ બન્યા. આ ગાયના માત્ર કાન ને માત્ર માણસ, જો એ સજ્જન બન્યા અને ધુંધુકારી દુર્જન બન્યો. બંને ભાઈઓ છે, આ બીજો છે ને ઓલ્યો હકનો છે, એવું હોય. સ્વભાવ બહુ ભાગ ભજવે. ધુંધુકારી એટલો દુષ્ટ બન્યો, એટલો દુષ્ટ બન્યો, એ અધર્મના કામ કરે, ચોરીઓ કરે, ગુંડાગીરી બધું ચાલુ થઈ ગયું.
આમ કરતાં કરતાં ઘરમાં એટલી પરેશાન પરેશાન આપવા માંડ્યા. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કર્યો કે આના કરતાં ન હતું તો બહુ સારું હતું. પછી પાછો એવો વિચાર આવ્યો, આના કરતાં ન હતું તો સારું હતું. બિચારા દુઃખી થઈ ગયા, ઘર છોડીને એ તો હલ્યા ગયા. આ પંચાયતમાં કોણ પડે? પછી તો હવે એવા અધર્મમાં ચડી ગયો, રૂપિયા ન મળે. એની માં પાસે જાય, ધૂંધલી પાસે, રૂપિયા આપ, રૂપિયા આપ. ન આપે તો એને હેરાન કરે. આમ કરતા કરતા ધૂંધલીને પણ મારી નાખી. પછી તો સ્વચ્છંદી બન્યો, ઘરમાં 5 વેસિયાઓ રાખી અને કુકરમાં ચાલુ કર્યા. આમ કરતા કરતા 5 એની પત્નીઓ વેસિયાઓ વિચાર કર્યો કે આ જ્યાં ત્યાંથી લૂંટીને લઈ આવે છે ને પકડાઈ જશે તો આપને હેરાન કરશે, એના કરતા એને જ પૂરો કરી દે. આ ધૂંધુકારીને પણ ગળું ડાબીને પૂરું કરી દીધા હો. આવો એ આત્મા પ્રેત બન્યો તો એના માટે ગોકર્ણ યાત્રામાં ગયેલા ને શબ્દ સાંભળ્યો કે ધૂંધુકારી ભાઈનો મૃત્યુ થયું છે, એનો મોક્ષ થયો નથી, પ્રેત બન્યો છે, તો એના માટે ગયાજીમાં ત્યાં જઈને શ્રાદ્ધ કર્યું. એ કરતાં કરતાં પણ જીવનો તો એ મોક્ષ થયો નહીં. અને ગોકર્ણે આ ગોકર્ણને ધૂંધુકારીએ દર્શન આપીને કીધું કે મારો એમ મોક્ષ નહીં થાય, મેં એટલા બધા પાપ કર્યા છે, એટલા બધા પાપ કર્યા છે, તો મારા માટે જો મને મોક્ષ આપવો હોય તો શ્રીમદ ભાગવતની કથા સંભળાવ. અને ગોકર્ણે બ્રાહ્મણ દ્વારા એ કથા સંભળાવી અને વાંસમાં બેસી અને ધૂંધુકારીએ કથા સાંભળી, એવી સાંભળી તો એના માટે વિમાન આવી ગયું અને ભગવાનના ધામમાં પહોંચી ગયો. એ મોક્ષ અપાવનાર જો હોય તો આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે. આ ભાગવત શાસ્ત્ર છે, બહુ અદ્ભુત કથા અહીં બતાવેલી છે. વાલા ભક્તજનો, અત્યારે કથાનો સમય પૂર્ણ થતાં અહીં જ કથાને અને કથાના મહાત્મ્યને પણ અહીં જ પૂર્ણ કરીશું. બોલો ભગવાન સ્વામિનારાયણની, સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવ કી, વૃંદાવન વિહારી લાલ કી. વસુદેવ સુતમ દેવમ કંસચારૂઢમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ, કૃષ્ણમ વંદે જગદગુરુમ. એવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય ચરિત્રનું રસપાન કરાવતા પૂજ્ય વક્તાશ્રી, સંગીતનો સાથ આપતા એવા માંડવી મંદિરના કોઠારી શ્રી જીનંદન સ્વામીની સાથે સભાની અંદર દર્શનનું સુખ આપતા માંડવી મંદિરના મહંત સ્વામી પૂજ્ય પુરાણી લક્ષ્મીપ્રસાદ સ્વામી, અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વલ્લભ સ્વામી, જજમાન પિંડોરિયા પરિવાર, એના આમંત્રણને માન આપીને પધારેલા તમામ નાના મોટા ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પાછા આવી ગયા, ટાટો પોરો હોય એમાં કઢી પીધી હોય અને પછી ગેન કેવું ચડે. પણ આ તો કથાનું જ્યારે ગેન ચડે ને ત્યારે કંઈક આનંદ, કંઈક મસ્તી અલૌકિક હોય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, એ શ્લોકથી આપણી ભાગવત કથાની શરૂઆત થઈ અને છેલ્લે ધૂંધુકારીનો મોક્ષ થયો એટલે ધન્ય ભાગવતા પ્રેત પીડા નાશીની, એ શ્લોક છેલ્લે આવે છે, વ્યાસ ભગવાને લખ્યો છે. ત્યાં સુધીની કથા વક્તાશ્રીએ આપણે સંભળાવી. ભક્તો, બહુ આનંદની વાત છે, શ્રીમદ ભાગવત શાસ્ત્ર બહુ મોટું છે, પણ આપણે બહુ ભાગ્યશાળી છીએ કે મનુષ્ય જન્મ પૃથ્વી લોકમાં મળ્યો અને એ જન્મની અંદર આપણે આ ભાગવત કથા સાંભળવા મળે છે. આ રસ વ્યાસ ભગવાને ભાગવતની અંદર લખેલું છે, સ્વર્ગે સત્ય વૈકુંઠે નાસ્તિ અયમ રસઃ. ભગવાન વ્યાસના શબ્દો છે કે આ જે રસ છે ભાગવત કથાનો એ સ્વર્ગમાં નથી, સત્ય લોકમાં નથી, કૈલાસમાં નથી,
અરે વૈકુંઠ લોકમાં પણ ભગવાન વ્યાસ લખે કે આ રસુ નથી. અતઃ પીબંતુ મહાભાગા મામા મુંચત કરિચિત, વ્યાસ ભગવાન કહે છે એટલા માટે હે મહાભાગ તમે પુણ્યશાળી છો, તમે આ રસનું પાન કરજો. બહુ મસ્ત ભાગ્યશાળી છીએ, ભાગવત કથાનો અર્થ સમજાવ્યો છે. મને એક શ્લોક યાદ આવે છે, એ ભાગવતનો છે. એ ભાગવતનું રહસ્ય શું છે, કેવી રીતે ભાગવત આવ્યું એ કઈ ટૂંકમાં જ અને કથાને પૂર્ણ કરીશું. સમય થયો છે, આવતીકાલથી આશીર્વાદ આપણે સંતોના લેશું, દેશાંતરોમાંથી સંતો પધારશે. પ્રથમ સ્કંદ ભાગવતનો ત્રીજો શ્લોક, એમાં વ્યાસ ભગવાનને લખ્યું, નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત રસદયૃતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ. આ શ્લોકનો અર્થ છે ને એક સત્રમાં ચાલે, આ એક શ્લોક એક સત્રની કથા કરી તો પર્યાપ્ત છે. નાનભાઈ એટલો મોટો અને માં ગલિતાર્થ અર્થ ભર્યો છે, જો બહુ મજા આવશે. બહુ લાંબુ નહીં કરું, થાકી ગયા છો તમે, ઘરે નથી જવું ને. સરસ એક સત્રની કથા છે એટલે કદાચ 5 મિનિટ આમ તેમ થાય ને, બરાબર ખીચડીમાં જ ગીજ છે, બરાબર ને. સરસ. નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ, સુખદેવજી મહારાજ કહે છે કે આ ભાગવત ફળ કેવું છે, વેદરૂપી વિશાળ કલ્પ વૃક્ષ છે, એમાં પાકેલું ભક્તિ રસથી ભરપૂર આ ભાગવત રૂપી ફળ છે. તો વ્યાસ ભગવાન આવી વાત કરે છે ને, ત્યાં ઓલો શંકા કરનાર વાદી એ આમ નીકળતો હશે, એને ખબર પડી ગઈ કે આ વ્યાસ ભગવાન આમ બોલે છે એટલે પહોંચી ગયો, વાદીએ શંકા કરી. આ ફળ છે વેદરૂપી કલ્પ વૃક્ષનું પાકેલું ભક્તિ રૂપી રસથી ભરપૂર ફળ છે. જે ફળ વૃક્ષમાં સ્વયં પાકે ને તૈયાર થાય એ મધુર હોય. પણ આજની પેઢી એમ નહીં કે કેળાને કોથળામાં નાખીને પકાવવાના, ઓલું ગેસ નાખીને પકાવવાના, કેરીને ઓલે પરાળમાં ડાંટીને પકાવવાના, એમાં જે પાકે એમાં મધુરતા હોય નહીં. આ ભાગવત ફળ એ ક્યાં પરાળમાં દાટ્યું નહોતું, ગેસમાં પકવ્યું નહોતું, કે ગુણીમાં નાખીને પકવ્યું નહોતું, પણ સ્વયં વૃક્ષમાં પાકીને તૈયાર થયેલું ફળ એ પૃથ્વી ઉપર પડ્યું. વ્યાસ ભગવાન કે બહુ જ મધુર છે. વાદી શંકા કરી કે તમે કહો છો કે ફળ માથે તૈયાર થઈને પૃથ્વી ઉપર પડ્યું, તો વૃક્ષ ઉપરથી ફળ પડ્યું, તમારું ભાગવત રૂપી તો તૂટી ન ગયું. હે, ઉપરથી પડે ને પાકેલી કેરી તો એનું મોઢું ખોલી જાય, ખબર છે ને. તો તમે કહો છો ઉપરથી પડ્યું અને પાછું સંપૂર્ણ શંકા લાગે છે તૂટી ગયું હશે. વ્યાસ ભગવાન કહે કે ના, આમ દણાંક દઈને સીધું પડ્યું હોત ને પૃથ્વી ઉપર તો તૂટી જત, પણ આ તો ભાગવત રૂપી ફળ સીધું નથી પડ્યું. હા, શિષ્ય પ્રશિષ્ય શાખા પલ્લવ સન્નહી સન્નહી અખંડમેવ અવતીર્ણમ નતુ સ્ફુટિતમ. હા, આ ભાગવત ફળ છે ને સીધું નથી પડ્યું, પણ શિષ્ય પ્રશિષ્ય શાખા પલ્લવ પરંપરાયા શિષ્યમાં આવ્યું, ત્યાંથી બીજા શિષ્યમાં, એનાથી આવી રીતે ડાળી પર ડાળી, આપણે જેમ વૃક્ષમાં ઉપર ચડ્યા હોય પછી એક ડાળી પગ દે બીજો ડાળી પગ એમ કરતા નીચે આવે ને, સીધા માથે જ નથી પડતા. એમ વ્યાસ ભગવાન કહે કે આ રીતે ડાળીએ ડાળીએ થતું પૃથ્વી ઉપર આવ્યું છે એટલે અખંડમય, એવા ખંડિત નથી. તો કેવી રીતે, વ્યાસ ભગવાને કીધું કે નારણ ભગવાનની ડાળીથી ટપક્યું એટલે છટક્યું ને બ્રહ્માજીની ડાળીને આવી અટક્યું. આ શ્લોકમાં ભાગવતનું મહાત્મા છે. ક્યાંથી આપણે સુધી આ નાગલપરમાં આવ્યું નાનોભાઈ? આ શ્લોકમાં કથા છે, નારણ ભગવાનની ડાળીએ છટક્યું તે બ્રહ્માજીની ડાળીએ આવી અટક્યું, બ્રહ્માજીની ડાળીએ તે છટક્યું નારદજીની ડાળીએ આવીને અટક્યું, નારદજીની ડાળીએ છટક્યું તે વ્યાસ ભગવાનની ડાળીએ આવીને અટક્યું, વ્યાસ ભગવાનથી છટક્યું એટલે દીકરા સુખદેવજી મહારાજને ત્યાં ડાળીએ આવીને અટક્યું, અને સુખદેવજી મહારાજ ત્યાંથી છટક્યું એટલે પરીક્ષિત રાજાના માધ્યમથી આ પૃથ્વી ઉપર ભાગવત ફળ વ્યાપ્તને પામ્યું છે. અને આજે એ ભાગવત ફળ એ રસ
આપણા આ પિંડોરિયા પરિવાર દ્વારા નાગલપર મંદિરમાં આવીને અટક્યું છે. હવે તમે કહો, તૂટેલું છે? ધીરે ધીરે આવ્યું ને કે થતું થતું. વાદી કે ઓહો બહુ સરસ વાત છે, પાકેલું ફળ છે, પૃથ્વી ઉપર ધીરે ધીરે આવ્યું છે, બરાબર છે. પણ ખાટું નીકળ્યું તો વ્યાસ ભગવાન કે ગેરંટી હું દઉં, ખાટું નથી મધુર છે. એ તમે કહો એમ ન માનું. હા, કોઈ કે હું આ બીકોમ પાસ કર્યું છે, આ પાસ કર્યું છે, આપે કે સર્ટિફિકેટ ક્યાં? હા, પ્રમાણ હોય તો આપણે એને નોકરીમાં રાખી. વાદી પ્રમાણ માંગી કે સર્ટિફિકેટ આપો કે ખાટું નથી. સુખદેવજી વ્યાસ ભગવાન કહે છે કે હું એનું સર્ટિફિકેટ આપું કે આ ફળ ખાટું નથી, પ્રમાણ. તો વ્યાસ ભગવાને કીધું કે ફળનો સાચો પારખું પોપટ. પોપટ જેને ચાંચ મારે ને જે ફળમાં, પછી આંખ મીચીને ફળ ખાઓ મીઠું જ નીકળે, એ એનો પારખું છે. તો આ ભાગવત રૂપી ફળમાં પોપટે ચાંચ મારી છે. વાદી કે કયા પોપટે? સુકમુખાદ અમૃત રસ સંયુતમ. સુખદેવજી રૂપી પોપટ આ ફળને ચાંચ મારીને, એટલે આંખ મીચીને સમજી લો, ખાઈ લો કે આ ફળ મીઠું છે, મધુર છે, ખાટું નથી. વાદી કે ઓકે, સરસ ફળ છે, સ્વયં પાકેલું છે, તૂટેલું નથી, રસ પણ મીઠો છે. પણ એમાં ભર્યો કયો રસ છે? સુખદેવજી ચાંચ મારી, ખાટું નથી. સુખદેવજી પોપટ ચાંચ મારી, તો રસ કયો છે? અમૃત રસ સંયુતમ, આનંદ પૂર્ણ આનંદ અમૃત રસથી સુખદેવજી મહારાજ કે આ ભાગવત ફળ છે ને ભરેલું છે. સ્વયં ભગવાન રસરૂપ થઈને ભાગવતમાં રહ્યા છે. જ્યારે ભગવાન તિરોધાન લીલા કરે છે, ભગવાન કૃષ્ણ ઉદ્ધવજી આવ્યા લોક કલ્યાણની વાત કરીને, ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ એટલું જ કીધું કે મારા ગયા પછી હું જ પોતે પોતાના તેજની સાથે ભગવાન ભાગવતની અંદર તિરોધાન થઈ ગયા. એટલે ભગવાન વાંગમય સ્વરૂપ છે આ ભાગવત છે. તો એ ભગવાન સ્વયં પોતે રસરૂપ છે, આનંદ રસથી સંપૂર્ણ આ ફળ છે. વાદી કહે છે કે સરસ ફળ, મીઠું છે, તૂટેલું નથી, સ્વયં પાકેલું છે, આનંદ રસથી ભરપૂર છે. તો પછી સુખદેવજી મહારાજ વ્યાસ ભગવાન કહે છે, પીબત ભાગવતમ રસમાલયમ. સુખદેવ વ્યાસ ભગવાન કહે છે કે તમે આ રસને પીવો, તું વાત ન કર, શંકા ન કર, હવે આ ફળને પી. ઓલો વાદી કે જય હો મહારાજ, તમારો ફળ કોઈ દિવસ પીવાય? નણભાઈ શાંતિલાલભાઈ પીવાય ફળ? એમ કે કેળા ખાઓ, ચીકુ ખાઓ, સફરજન ખાઓ, ખારેક ખાઓ, દ્રાક્ષ ખાઓ, એમ કહેવાય. પણ તમને એમ કોઈ કહે કે આ કેરી પીવો, કેળા પીવો, હે પપૈયું પીવો, એ બોલવામાં વિચિત્ર ન લાગે? અને કહે તો આપણે શું કહીએ, બધા ખસી ગઈ લાગે રે, બોલતા નથી આવડતું, એમ ન કહેવાય. ફળ ખાવ એમ કહેવાય. પણ તમે આ કહો છો ભાગવત પીવો. વ્યાસ ભગવાન કહે કે ભલામણ, જે ફળમાં નાખી દેવા જેવી વસ્તુ કેતા છોક, ઓલું ગોટલું ઠળીઓ ઉપરની છાલ એવી કઈ વસ્તુ નીકળે ને, તો એ ફળને કહેવાય ખાઓ, એને કહેવાય કે પીઓ. પણ એ માયલી કોઈ વસ્તુ ન ઠળીઓ, ન છાલ, ના ગોટલું, એ આ ભાગવત રૂપી ફળમાં છે જ નહીં. કઈ નાખી દેવા જેવી વસ્તુ, તો એવી જે વસ્તુ હોય એને તો પીવાય ને. પાણીને કો ખાવ? પાણી પીવાય. શું કામ? ત્યાગ ભાગ છે નથી લિક્વિડમાં, એ સીધું પીવાય. સાકરનું નારિયર એ સીધું જ ખવાય, ન છોલાય, ન કાંઈ કરાય, એમાં છે જ નહીં. એમ પીબત ભાગવતમ રસમાલયમ, ભાગવત રૂપી ફળ છે ને એ સંપૂર્ણ રસરૂપ છે. એટલે જેમાં નાખી દેવા જેવી વસ્તુ ન હોય એને સીધે સીધું પીવાય. વાદી કે કઈ વાંધો નહીં. તો કેટલા સમય સુધી પીવાનું? મુહુરહો, છેલ્લો પાદ મુહુરહો, વારંવાર પીવો, વારંવાર પીવો. રસમાલયમ, જ્યાં સુધી રસમાં રસતરબોળ ન થઈ જાય, એક રસરૂપ ન થવાને ત્યાં સુધી મુહુરહો રસિકા ભૂવિ ભાવુકાહા. આ શ્લોકનો અર્થ કરું કે વારંવાર પીવો,
જ્યાં સુધી રસમાં તરબોળ ન થઈએ તો તમે આ રસ કોના માટે તૈયાર કરો? તો રસિકા ભૂવિ ભાવુકા, હા, આ બે વ્યક્તિઓ માટે વાદિકે તમે આમંત્રિત કર્યા કે હે રસિક ભક્તો, ભાવુક ભક્તો, તમે આ રસનું પાન કરો. તો તમે બીજા માટે નથી બનાવ્યો રસ? વ્યાસ ભગવાન કે હા, બધા માટે બનાવ્યો, જે આવશે એ પીશે તો એને કામ લાગશે. તો તમે પેશીલ રસિક અને ભાવુક ભક્તોને શું કામ ઉલ્લેખ કર્યા છે? વ્યાસ ભગવાન કે પાણીની ને રસની કિંમત જે તરસ્યો હોય ને એને સમજાય, પણ ગળા સુધી ભરેલો બેઠો હોય એને તમે ત્યાં જઈને અમૃત પાક આપો, પછી શ્રીખંડ આપો, તો એ શું કહેશે? નથી જવું, મજા નથી, ખાઈ લીધું. પણ તરસ્યો હોય અને એક બિંદુ પાણી મળે ને તો એની કિંમત હોય. વ્યાસ ભગવાન કહે કે જે રસિક ભક્તો છે, જે ભાવુક છે એટલે ભાવિક છે ને, ઈ આના ભૂખ્યા છે, એના માટે મેં એને ઉલ્લેખ કર્યો છે કે નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત રસ સંયુતમ મુહુ રહો રસિકા ભૂવિ ભાવુકા પીબત ભાગવત રસમાલયમ. એટલા માટે મેં એનો ઉલ્લેખ ભાવુક અને રસિક ભક્તોનો ઉલ્લેખ કરેલો છે. ઈ ભક્તજનો, આ શ્લોકમાં ભગવાને વ્યાસ ભગવાને આખો ભાગવતનો પરિચય ક્યાંથી આપણી સુધી આવ્યો ને આ શ્લોક ત્રીજા નંબરમાં એ મૂકેલો છે, એનો ગલિતાર્થ મેં તમને કીધો. આવો આ અર્થ ભાગવતનો છે. ને ઈ ભાગવત, ભાગવતને વારંવાર પીવાની આપણા સંતો લેખક જે છે ગયા એ બધા જ આપણે કરે છે. તો એ રસનું પાન આપણે આ પિંડોરિયા પરિવાર દ્વારા પરમ ભક્ત કાનજીભાઈ મનજી પિંડોરિયા ભગવાનના ધામમાં ગયા, એમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ અમરભાઈ, પોતાના બંને દીકરા શાંતિભાઈ હોય કે પછી નાનભાઈ હોય, એમના કાંતાબેન અને હીરભાઈ, બરાબર, સરસ, ખુશી, કાવ્ય, આ બધા સાનવી, એમના બધા પોતરા પોતરીઓ છે, સાથે રાખીને આયોજન આ કથાનું થયું છે. બહુ મસ્ત કથા ચાલુ છે. પ્રથમ દિવસ આપણો સરસ મજાનો સભા મંડપ, ભગવાન અક્ષરધામથી આ નાગલપર મંદિરમાં પધાર્યા, એક વર્ષ પૂર્ણતાને હારે છે. નારણ પિંડોરિયા પરિવાર કે અમારે પેલો લાભ લેવો છે. ડાયરીમાં લખાઈ જશે કે પ્રતિષ્ઠા પછી કથા જો કોઈ કરાવી હોય તો પિંડોરિયા પરિવારે. તો ભગવાને એને સંકલ્પ કરાવ્યો, બીડું ઝડપ્યું અને ભગવાન સાર્થક કરે છે. વાલા ભક્તજનો, પાંચ દિવસ સુધી આવો ભાગવતનો રસ આપણે એકને પાન કરીશું. સંતો પધારશે, એના મુખે પણ ભાગવત ઉપર પ્રવચનો આપણે સાંભળીશું, પણ અત્યારે નહીં, સમય થઈ ગયો છે, બરાબર ને, શોર્ટકટનો જમાનો છે. બે દિવસની સત્રની કથા આપણે એક સત્રમાં આવી ગયા છીએ, બરાબર ને, ઘણી વાતો કહેવાની છે, વળી આવતીકાલે કરીશું બધી. પણ અત્યારે જે કંઈ કથા સાંભળી એ બધી કથા આપણા હૃદયમાં સ્થિર થાય એવી ભગવાન કૃષ્ણ પરમાત્મા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશું. દરરોજમાં ચાલુ છે ભક્તજનો, માંડવીમાં આપણી ધૂન થાય છે સવારના પોરમાં, તો બને એટલો લાભ આ ધૂનની અંદર લઈ અને ભવરોગ મટાડવા માટેનું આમ ઉત્તમ સાધન અવિનાશાનંદ સ્વામી કીર્તનમાં કીધું હતું, તો એ પ્રમાણે આ ધૂનમાં સહભાગી થજો. આવો ભગવાનના મંગલમય નામની સાથે પ્રથમ દિવસની કથા આપણે પૂર્ણાહુતિની આરતી કરીશું, પછી ધૂન કીર્તન થશે, પ્રસાદનું વિતરણ સભામાં થશે, પ્રસાદ લઈ અને બધાને ઘરે જવાનું છે, અને પાછા આવતીકાલે આપણે 8:30 વાગે આ સભા મંડપમાં ભેગા થશું, પાછી ભાગવત રસકથાની અહીંયાથી મીઠી મધરી વાતો કરીશું. બંને સભામાં દેવડાઓ પ્રજેક્ટ કરવામાં આવે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સજાનંદ દયાળુ, સજાનંદ દયાળુ ભળવંત ભવ નમે ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી ચરણે શેત ધરાતે, ચરણે શેત ધરાતે દુઃખ ના ક્યાં દોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ દારી, પ્રભુ દ્વિજ કુળ તનુ દારી
પામર પતિ દયુદાર્યા પામર પતિ દયુદાર્યા ગણિત નર નારે નિત્ય નિત્ય નામ પ્રભુ કરતાય વિનાશી ગણસત તીરથ ચરણે ગયા કશી પુરુષોત્તમ પ્રાગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમતી છૂટી કાળ કરમતી છૂટી દર્શે આય સર કરુણાનિધિ કરુણા વાલે કરુણા મૌકી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ Oh,
શ્રી ગણેશ્યામ મહારાજ, શ્રી સ્વામી નારાયણ ભગવાન, શ્રી નર નારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી વૃંદાવન.